Everyone put your hands together and let's welcome Shri B.B. Patel, CA, Sapak Trustee, Sardardham, and Khajanchi, Sardardham. Welcome, sir. Good afternoon. Namaskar. Jai Sardar. Sardardham આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2018 ના સવારે ખૂબ સુંદર સેશન નંબર 1 ઇનોગ્રેશન નું આપણે જોયું. હવે સેશન નંબર 2 માં આજના ત્રણ મુખ્ય વક્તાઓ માન્ય શ્રી ગોવિંદભાઈ ધોળકિયા સાહેબ સફળતાની સફર ઉપર વાત કરશે, જેમને એની લાઈફ સફળતા શું હોઈ શકે એનો એક આધારસ્તંભ સમાજના નવા જનરેશન માટે સ્થાપ્યો છે એવા ગોવિંદભાઈ ધોળકિયા સાહેબ વાત કરશે. એ જ રીતે એમના ત્યારબાદ સ્ત્રી સશક્તિકરણ ઉપર પ્રવીણભાઈ ભાલોડી સાહેબ વાત કરશે, અજંતા ઓર્પેડ ગ્રુપના ચેરમેન. ત્યારબાદ મેનેજમેન્ટ અને સફળતા જેને આપણે બહુ સારી રીતે ઓળખીએ છીએ એવા શ્રી શિવ ખેરા સાહેબ આપણને લાભ આપશે. તો આપણે એમનો પૂરેપૂરો ત્રણ વક્તાઓનો લાભ લઈએ અને હું એનાઉન્સ કરું છું સેશન 2 ખુલ્લું મૂકું છું આગળના કાર્યક્રમ માટે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર. અને હવે આમંત્રિત કરીએ છીએ આ મંચ ઉપર એક એવા વ્યક્તિત્વને જેમના જીવન માટે એવું કહી શકાય કે બળદ ગાડાથી લઈને એરલાઇન સુધીની સફર, એટલે ફક્ત 4 કે 5 ધોરણ ભણેલા એક એવા વ્યક્તિત્વ જે બળદ ગાડું ચલાવતા હતા અને આજે એરલાઇન્સ ચલાવે છે. એન્ડ હી ઇઝ નન અધર ધેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા. જોરદાર તાળીઓ સાથે આ મંચ પર આમંત્રિત કરીએ અને આજે જાણીએ એમના થકી કે એમની સફળતાનો એ રાસ શું છે. IIM જેવી સંસ્થામાં પણ જેમના એક કલાકના લેક્ચર સાંભળવા માટે લોકો આવતા હોય છે એવા શ્રી ગોવિંદભાઈ ધોળકિયા ખૂબ જ ઓછું ભણેલા છે, તેમ છતાં એમનું વિઝન અને એમની કાર્યશૈલી થકી તેઓ આજે વડદગાડાથી એરલાઇન સુધી પહોંચ્યા છે. વી ફીલ રિયલી ઓનર ટુ હેવ યુ હિયર સર. શ્રી ગોવિંદભાઈ ધોળકિયા ઓન ધ સ્ટેજ. જોરદાર તાળીઓ સાથે આપણે મંચ પર આમંત્રિત કરીએ અને શરૂઆત કરીએ સફળતાના મંત્રની આ પહેલા પગરાની. Such an amazing personality, Shri Govindbhai Dholakia, aapni che che. Om Parthaya Pratibodhitam Bhagavata Narayane Nasvayam Vyasena Gratitam Purana Munina મધ્ય મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીમ ભગવતે અષ્ટાદશાધ્યાયિની મમ બત્વા મનુસંદદામિ ભગવત ગીતે ભવૈષિણીમ કૃષ્ણ કનૈયા લાલ કી. જય સરદાર. ધન્યવાદ. આજે આપણે આપણી જ સંસ્થા માં જે શરૂ કર્યું છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ, સરદારધામ ને આવો વિચાર આવ્યો અને એની આખી ટીમ ગગજીભાઈની સાથે આ એક વર્ષની મહેનત પછી આજે આપણે બધાને મળવાનું થયું છે. એટલે સૌથી પહેલા સરદારધામની આખી ટીમ, ટ્રસ્ટીઓ અને ઈ સિવાય આખી જે આ ગ્લોબલ બિઝનેસ સમિત જે પાટીદારની કરી છે એની ટીમને પહેલા તાળીઓથી વધાવી લઈએ. ધન્યવાદ. મિત્રો, હવે
બરોબર અત્યારે ઊંઘવાનો ટાઈમ છે આપણે બધાએ, અને એ સમયમાં આપણો વારો આવ્યો છે મળવાનો. કારણ કે આપણે આ ભાષણબાજી કરવાની નથી, વાર્તાલાપ કરવાનો છે, આપણે કરવાની છે. તો થોડો અવિવેક થાય છે, પણ માફ કરજો કે બધા એકવાર ઊભા થઈ જાઓ અને થોડી એક્સરસાઇઝ આપણે કરી લઈએ એટલે ઊંઘ વહી જાય. એટલે બધા હાથ ઊંચા કરજો અને હવે જરા ડાબી બાજુ વળી જઈએ, હવે જમણી બાજુ વળી જઈએ, હવે સેદ આળસ મોડી લો. ચાલો ધન્યવાદ, બેસી ધન્યવાદ, ચાલો ધન્યવાદ. મિત્રો, આમાંથી ઓલું મોસાળ જમવાનું ને માં પીરસનાર એવું મારા માટે તો આમાં લગભગ 80-90% બધા જૂના મિત્રો છે. આજે આપણે જે વાત કરવાની છે આ વડીલોને માટે આમાંથી કોઈ વાતો કરવાની નથી, કેમ કે યંગસ્ટરને યુવા મિત્રોને હવે શું જોઈએ છીએ અને યુવા મિત્રોની કઈ આશા ને આકાંક્ષા છે, એના સપના કેવા છે, એને માટે શું કરવું જોઈએ, એટલે આપણે વાત કરવાની છે આ યુવા મિત્રો માટે. મિત્રો, એને માટે ભાઈ આ ગોવિંદ કાકા કોણ છે એ બધાને ખબર છે, એમ છતાં હું 2 મિનિટમાં મારો પરિચય આપી દઉં. કારણ કે હું ખાલી 7 સોંપડી ભણેલો છું, એમાં 6 છઠ્ઠા ધોરણનું સર્ટિફિકેટ છે, અને અમારે વડીલો બેઠા લગભગ અમારી બધાની સ્થિતિ એક હતી છે. એટલે આ ગોવિંદ કાકાની જે સ્થિતિ છે એ બધાની છે. પણ મારે આપને એ કહેવાનું છે કે મારી કંપનીનું એક સેન્ટેન્સ છે, આઈ એમ નથિંગ એટલે ઈગોલેસ, આઈ એમ નથિંગ બટ આઈ કેન ડુ એનીથિંગ, ધેટ ઇઝ ધ કોન્ફિડન્સ. સો I coming from small village Dudhala. That time when I born, that time only 700 people in my village. I am study in Dudhala only 1, 2, 4, 5, 6, 7 Lathi taluka district. I go with walking, not any cycle, bicycle. Go this leg, see chappal after 11 years. How is my English? My English is valid in the world, rest of the British and India, because British has largest, British has mother language and Indian, India has largest speaking English in the world. That why grammar want only 2 country. British India, other rest of the world don't want grammar. That why my English is without grammar, they stay running around the world. એટલે આ હું યુવાનોને કોન્ફિડન્સ માટે કહું છું કે બહુ બધી માથાકૂટમાં પડતા નહીં અને બહુ ગ્રામર ની વાહે પડતા નહીં, કામ કરો અને કામ કરે. ચલો, એટલે આપણે એ વાતમાં જવાનું છે કે આપણે પ્રગતિ માટે શું કરવું જોઈએ. આપણી પ્રગતિ આ દુનિયામાં આપણી સિવાય બહુ કોઈ કરી શકતું નથી. આ દુનિયામાં આપણું ભલું આપણા સિવાય કોઈ કરી શકતું નથી, અને આપણું ખરાબ પણ આપણી સિવાય આપણું ખરાબ કોઈ કરી શકતું નથી. આપણે માની બેઠા છીએ જ્યારે આપણે અનસક્સેસ થઈએ ત્યારે આપણને હો વિચાર આવે, આ ઓલો મારો ભાઈએ આમ કર્યું, મારા કાકાએ આમ કર્યું, મારા ફુવાએ આમ કર્યું, મારા પાર્ટનર મને છેતરી ગયો. આ દુનિયામાં કોઈ બધો કોઈ છેતરી ઇચ્છતું નથી, પણ બહુ મહત્વની વાત છે ભાઈ કે આ દુનિયામાં બધાને બધાને છેતરવા છે, અને આપણે નો છેતરાવું ને એ આપણે ધ્યાન રાખવાનું છે. બાકી દુનિયામાં પતિ પત્ની છેતરે,
પત્ની પતિને ક્ષેત્રે, બાપ દીકરાને ક્ષેત્રે, દીકરો બાપને ક્ષેત્રે, આ ક્ષેત્રવાનું ઈ તો મનુષ્ય પ્રકૃતિ નહીં, જીવની પ્રકૃતિ છે. એટલે આમાં કાંઈ એવું નહીં માનવાનું કે આ માણસ ખોટો છે ને ખરાબ છે, નહીં. આખી દુનિયા ભગવાને બનાવી છે, દુનિયા બહુ સારી છે. આપણું પોઝિટિવ થિંક કરવાનું અને આપણે આપણું માપ કાઢવાનું, અને ક્યારેય એવું નહીં વિચારવાનું. હમણાં ભાઈ વાત કરી હતી કે નીતિનભાઈએ કે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા તો થવાની અત્યારે આપણે વાત કરીએ, પણ અત્યારે કોઈ 50 નંબરે નથી હાલમાં સરદારભાઈથી. અરે ભાઈ, સરદાર વલ્લભભાઈ પટેલથી 1000 નંબરે પણ ન હોઈએ એવું બને, પણ આપણે કોન્ફિડન્સ ઈ રાખવાનો છે કે ભલે આપણે સરદાર વલ્લભભાઈ પટેલ નથી, પણ એના દીકરા તો સહી ને, હું જેવો છું એવો, પણ હું ગોવિંદ છું. મારે મારા ગોવિંદને યાદ રાખવાનો છે, તમારે તમને યાદ રાખવાના છે. તમે ગોવિંદ કાકા નો થાવ તો થવાની જરા જરૂર નથી, તમે કદાચ મથુર કાકા નો થાવ તો થવાની જરાય જ નથી, તમારે ગગજીભાઈ થવાની જરૂર નથી. તમે પોતે પિયુષ છો તો પિયુષ રહો, અને તમે પોતે નેવિલ હોય તો નેવિલ રહો, પણ બીજા કોઈને થવાની આ દુનિયામાં જરૂર નથી. જેવા છીએ એવા આપણે છીએ, પણ આપણે કેવા બનવું છે એ પોઈન્ટ બહુ મહત્વનો. મેં એક અમિતાભ બચ્ચનનું પિક્ચર જોયું હતું, એમાં એ બોલતો હતો, ઓલા એમ કે કઈ લાઈનમાં ઉભો રહે, તો એને એમ કીધું હતું કે મેં જ્યાં આવું ને વહાં સે લાઈન શરૂ હોતા. આપણે આપણી પર્સનાલિટી ઈ બનાવવાની છે કે આપણાથી શરૂ થાય. બીજાને નામે આપણે ઓળખાય ઈ બહુ સારી વાત છે, પણ આપણે આપણી લીટી એવી રીતે કરવાની છે કે આપણાથી લાઈન શરૂ થાય. મારે યુવા મિત્રોને ખાસ એ મેસેજ આપવો છે, બધા એમ સમજે કે પૈસા મેળવવા માટે ખોટું કરવું જ પડે, ખોટું બોલવું જ પડે. આની જેવું આ દુનિયામાં બીજું એક જૂઠાણું નથી. આ મોટામાં મોટું જૂઠાણું હોય તો ઈ છે કે બિઝનેસ માટે ને પૈસા માટે ખોટું બોલવું પડે, આ મોટું જૂઠાણું છે, ઈ સત્ય વાત નથી. એટલે સત્ય ને કદી પણ તિલાંજલિ આપશો નહીં, સત્યનો સ્વીકાર કરજો અને સત્યની રાહે ચાલશો તો આપણી પ્રગતિને કોઈ રોકી શકશે નહીં. મિત્રો, એનું એક્ઝામ્પલ આપું કે હું પૂજ્ય ડોંગરેજી મહારાજના પ્રભાવમાં, અને પૂજ્ય ડોંગરેજી મહારાજ એટલે આપણા ભાગવત કથાકાર, ભાગવત કથાકાર, અને એ ધામમાં ગયા ને પછી 30 વર્ષ થયા. તો આ ડોંગરેજ મહારાજની પહેલી વાર કથામાં હું 17-18 વર્ષનો હતો, ત્યારે હીરા ઘસતો હતો. 6 વર્ષ મેં હીરા ઘસ્યા, હીરા ઘસતો તો ત્યારે જો રવિવારની રજા હતી. આ મિત્રો, યંગસ્ટર ને ખાસ હું મેસેજ આપું કે કર્યા વગર કઈ મળતું નથી, સખત મહેનત નો કોઈ પણ વિકલ્પ જ નથી. એટલે મહેનત તો કરવી પડશે. હું ભણતો લાઠી તો ઓલી તાવડી ઉપર કલર કરીને એક સાહેબે લખ્યું હતું કે મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. એટલે મનુષ્ય જો યત્ન કરે તો ઈશ્વરની કૃપા થાય, એટલે કરવું તો આપણે પડશે. હું આ એટલા માટે કહું છું કે આ વડીલો અમે બધા બેઠા ને હીરા ઘસતા ત્યારે કારખાના 14 કલાક હાલતા. સવારે 6 વાગ્યે કારખાના ચાલુ થાય અને સાંજે 8 વાગ્યે બંધ થાય. 14 કલાક કામ કર્યા પછી બહુ જ મજા આવતી હતી. સાંજે કંટાળો નતો આવતો. કેમ કે ખેતીમાંથી આવ્યા હતા, અને ખેતીમાં ઓપન સ્કાયમાં સનલાઇટમાં 43 ડિગ્રીમાં 14 કલાક કામ તો કરવાનું હતું જ. એટલે 14 કલાક કામ કરીને આવ્યા હતા, પણ હીરા ઘણવામાં માથે સત તો હતી. એટલે જ્યારે પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ, અમારી કંપનીનું સેન્ટેન્સ 35 વર્ષથી છે, પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. મિત્રો, ખાસ મારે તમને મેસેજ દેવાનો છે કે જો પ્રોગ્રેસ કરવો હોય તો પ્રોબ્લેમ એટલે કે યુ ગો આઉટ ઓફ કમ્ફર્ટ ઝોન. જો તમે કમ્ફર્ટ ઝોનમાં છો તો પ્રગતિ થવાની શક્યતા નહીવત છે, નહીવત. કારણ કે પ્રોબ્લેમ આવે તો જ આપણને વિચાર આવે, અને વિચાર આવે
તો જ આપણે કંઈક વિચારીને નવું કરીએ, મેનેજ કરીએ. એટલે પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ આઉટ ઓફ કમ્ફર્ટ ઝોન. તો આપણા જે ન્યૂ જનરેશન જે પપ્પાના બિઝનેસમાં આવે છે એ લોકોને ખાસ મારે સંદેશો કે તમે પેલા શેઠના છોકરા છો એ ભૂલી જાજો. તમે આમ પપ્પાનું કામ, મારે પપ્પાનો લીટો જે છે એ મોટો કરવો છે, પણ પપ્પાથી પણ બેસ્ટ હું શું કરી શકું, મારું શું કહેવાય, એને માટે કરવી પડશે મેન. 14 કલાક, કેટલા કલાક ભાઈ બોલ્યા નહી, 14 કલાક. અને એક બહુ 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 જો વાત ને મહત્વ જે આપણે સમજવા જેવી મિત્રો આપણા બધા માટે, તો આ બ્રેક કઈ છે પ્રગતિ ની. હમણાં અમારે ત્યાં એક્સરસાઇઝમાં ડોક્ટર આવે છે, તો એનો બાબો 4 વર્ષનો, તો મને એ ડોક્ટર કે મારો બાબો સ્કૂલમાં આજે એક્સ્ટ્રા પેલામાં જવાનો હતો, તો શનિવારે એને રિહર્સલ હતું. તો એ બાબો હું કે ખબર, હું આજે સેટરડે સ્કૂલે જાઉં ને તો મને 2 હોલિડે જોઈએ ને, તો હવે હું મંડે નહીં જાઉં. ધેટ ઇઝ ધ કટ ઝોન. આપણે બી વાવવું જ કમ્ફર્ટ ઝોનમાં છે, પછી મેરેજ કેવી રીતે થાય. એટલે અમે એ ટાઈમે 14 કલાક કામ કરીને આનંદ થતો હતો. એટલે આપણે જેટલા લોકોએ મહેનત આ કરી બધા આગળ આવ્યા, અને આજે પણ 12 કલાક કામ કરીએ કે છે. એટલે પહેલામાં વહેલો યુવાનોને મિત્રોને કે સખત પરિશ્રમ અને સત્ય. સત્યનો હું તમને એક એક્ઝામ્પલ આપવા માંગુ છું, તમે આપ વખાણ નહીં સમજતા, કારણ કે ડોંગરીજી મહારાજ એમ કહેતા કે પોતાના વખાણ કરવા એ મૃત્યુ બરાબર છે. એટલે એ હું ભાનથી બોલું છું કે હું આઈ એમ સમજ માટે નહીં, પણ મારે મારી પાસે ભણતર તો છે નહીં બરાબર, તો મેં કાંઈ એવું કાંઈ જ્ઞાન નહીં, તો મારે તમે કંઈક સમજ કહેવું હોય, પ્રેક્ટિકલ મેસેજ આપવો હોય, મારા અનુભવનો જ આપવો પડે. એટલે મારા અનુભવની હું વાત કરું છું કે મિત્રો, 1970માં અમે 3 મિત્રો આરે કામ કરતા હતા અને કારખાનું ચાલુ કર્યું. એને 2 મહિના થયા, અને એટલા માટે કર્યું, પહેલા મજૂરીનો લોટ લાવ્યા. હવે એને માગ્યું તું વજન 28%, પીડી કોઠારીનો લોટ લાવ્યા, અને જે હીરાવાળા હોય બધા ઓળખતા હોય પીડી કોઠારીને, અને આવ્યું 64%. હવે 6% વધારે આવ્યું કરું, કારણ કે અમે 3 ભાગીદાર ને 2 ભાગીદાર ને ભાઈ નાળ, એટલે નુકસાન થયું નહીં. 34% વજન આવ્યું. તો જેને મને લોટ અપાયો હતો એ કે આમાં 26% લઈ જવાનું હોય, 28%નો માર્કો છે, એટલે તો તું 34% લઈ જાય તો એ તને ખોટો છે કે તું મોટા હીરા આમાં નાખ્યા, નાના કાઢી લીધા, એટલે કે તને બીજો લોટ નહીં આપે. મેં કીધું આપે કે ન આપે, પણ મારો સિદ્ધાંત છે કે હું હીરો બદલીશ નહીં ને હું ખોટું કરીશ નહીં. તો એને એમ કીધું કે તું આ ટાઈપ કહીને તો અમારું પણ બધાયનું બગડશે, કેમ અમારે તો 28% જ વજન આવે છે. તો મને એમ થયું કે મેં એમ કીધું તો તમને સારું લાગે એ કરો, મેં આ તમને લોટ આપ્યો, તમારે નાના મોટા હીરા કરવા હોય કરી દો, તમારું ન હોવું જોઈએ. એટલે એને પછી 26% વજન કરીને મને આપ્યું, હું લોટ આપ્યો હોય મને બીજો લોટ આપ્યો. લોટ એટલે હીરા 50-60-70 હીરા આપે મજૂરીથી, લેબરથી. મને એવો વિચાર આવ્યો કે આને જો 26%માં પોહાતો હોય, મને 34% નહીં પોહાય, મારે પોતાનો માલ બનાવવો. પણ પોતાનો માલ બનાવવો ક્યાં, કારણ કે ખબર નહીં રફ ક્યાં મળે. તો એક ભવાનીના વડે કે અહીંયા રમેશભાઈ રાજ કપૂરની ઓફિસ છે, એમ હીરાવાળાની એમ મને મારા મોટા ભાઈ કીધેલું. હું ત્યાં ગયો સાયકલ લઈ 500 રૂપિયા ખિસ્સામાં નાખીને, તો મેં એને કીધું ભાઈ મારે રફ લેવી છે. તો એ કે અહીંયા નથી, પણ તમારે રોકડ જ લેવી, હું હારે આવું, મને દલાલી આપજો. હું એને હારે લઈ ગયો, અને 3-4 ઓફિસે, હવે હું ભાવની રફ આપને ક્યાં ખબર હતી, તો 3-4 ઓફિસે ગયા. તો જેને ઓછો ભાવ કર્યો ને, 91 નો ભાવ કીધો, 1 રૂપિયો ન ઘટ્યો, એ ઓફિસેથી મેં માલ લીધો. મેં કીધું 5 કેરેટ આપો, તો એ કે 5 ન હોય 10 તો તમારે લેવી જ પડે. તો મેં કીધું પણ 10 માં પૈસા નથી મારી પાસે. તો કે આ છોકરો દલાલ છે ને, ઘરે આવીને લઈ જાય, મને મને ખબર હતી ઘરે ક્યાં છે. તે તો એ 500 રૂપિયાને આપ્યા, ને 910 ની 10 કેરેટ રફ થાય, ને 10 ઓઇલાની દલાલી, એટલે 900 420 રૂપિયા આપવાના થયા. તો અમારા ભાગીદાર વીરજીભાઈ મારા લગ્ન થયા, અમે વીરજીભાઈ ઘરે જમતા, તો વીરજીભાઈ ના ઘરે ગયો. મેં કીધું વીરજીભાઈ આ રફ લાવ્યો, પણ આને 420 રૂપિયા આપવાના છે. તો વીરજીભાઈ કે આ ક્યાં ફદો હતો ભગત, ફદો હોય ફદિયા કેતા પૈસા ને, ત્યારે કાઠિયાવાડમાં ફદિયા કે,
એટલે કે અહીં ક્યાં ફદો હતો, પણ મેં કીધું હવે હું કરશું. પછી 200 રૂપિયા એની વાઈફ પાસેથી લીધા, 200 પાડોશી પાસેથી લીધા, વી એને ખીચામાંથી. આ પહેલો ધંધો. હવે મારું એમ કહેવાનું છે, આ ધંધોની હવે વાત આવે છે કે કોને પ્રગતિ થાય ને સત્ય શું કહેવાય. 2 મહિના થયા એટલે મારી બાજુ કારખાના ચલાવતા હતા વિઠ્ઠલભાઈ ચિત્તળવાળા, એને મને કીધું, એ ભગત, મને તે આમ ઉપનામ ભગત કહેતા, કાના માતર વગર ના ભગત, એટલે હું ભગત નથી, હું બધાને કહું છું. એટલે કે તમારે આ તમારી જે રફ છે ને કલરનો માલ, વેસ્ટનો માલ આવતો, એ તમે 450 એ વેચો છો ને, એને જો તમે ધાર કાળી કરી દો ને તો એમ કે એના 650 આવે. તો મેં કીધું કેમ થાય મને કહો. એટલે એને એ માલ લીધો, એસિડમાં ઉકાળ્યો અને પછી હીરાની કાળી પાવડર આવે એ ધાર ઉપર લગાવી દીધો અને માર્કેટમાં મૂક્યો. અમારે જંતી માસ્ત કરીને વેપારી હતા, અહીંયા દલાલ ગયો, 700 ભાવ કીધો, પહેલી જ ઓફર 650 ની આવી. એટલે મેં એને કીધું ના મારે 700 અંદર નથી વેચવું, એટલે પડીકું આવી ગયું. પછી હું એને 450 એ આપતો હતો, એને જઈને મેં બતાવ્યું કે આ મારે 650 ની ઓફર છે જંતી માસ્તર ની, તો કે સારું અમને 631 માં આપી દે. એટલે પછી મેં કીધું તમને તો 450 માં જ આપવાનું છે, આજે હું તમને 450 જે રેગ્યુલર માલ આપું છું એ જ માલ આ છે, પણ તમને વ્હાઈટ એટલે લાગે છે કે ધાર એની કાળી કરેલી છે, તમે બીજાથી નો છેતરાઈ જાવ એટલે હું તમને આ બતાવવા લાવ્યો છું. એટલે એ તો એકદમ ઉઠી ગયા કે ચલો આ તો લાગે 650 નો અને 450 નો ઉકાળે જો એસિડમાં તો પાછો 450 નો થઈ જાય. એટલે એને મેં 450 એ આપી દીધો. હું આ તમને મેસેજ એ આપવા માંગુ છું કે તે દિવસે જો એ માલના મેં 650 લઈ લીધા હોત છેતરીને, તો આજે કંપની અહીંયા ન પહોંચી હોત. સત્ય ની સત્ય ચાલે છે. એટલે કોન્ફિડન્સ માટે કે ગમે તે તડકો સાયો આવે તો ક્યારેય સત્યને આપણે ભૂલશું નહીં, કારણ કે સત્ય એ જ આપણું ખરેખર સાચો રસ્તો છે. હવે કોઈ મિત્રોને કોઈ ક્વેશ્ચન હોય ને તો આપણે તમને લોકોને શું જાણવું છે ને શું ગમે છે એ આપને ખબર પડે, તો ઇફ યુ હેવ એની ક્વેશ્ચન સો યુ કેન આસ્ક. હવે ગીતાજી, હું આપને એમ કહું છું કે અત્યારે લાંબો મહિનેથી એટલે લાંબી વાત નહીં કરીએ, પણ ભગવાનની દયાથી હું જ્યારે આઈઆઈએમમાં પહેલું લેક્ચર આપવા ગયો ત્યારે મને વિદ્યાર્થીઓએ પહેલો જ પ્રશ્ન કર્યો કે તમને ગીતાજી આખી મોઢે છે. મેં કીધું હા. તો એમ કે આખી દુનિયામાં જેને આખી ગીત મોઢે હોય એ કોઈ દે ઉદ્યોગપતિ ન હોય, અને જે ઉદ્યોગપતિ હોય એને કોઈ દે આખી ગીતા મોઢે ન હોય, તો આ કેવી રીતે બન્યું? તો મેં એને એમ કીધું કે ભાઈ જો એ પૂરો કોઈ યોગ, હું પૂર્વ જન્મને માનું છું એટલે પૂર્વનો યોગ છે. હા, એમ કરીને વાત કરી. હવે એ વાત બહુ લાંબી છે, હું ટૂંકમાં આ વાત આપને એટલે કહું છું કે તમે પણ ગીતા આખી વાંચતા 700 શ્લોકે એને 2 થી 2.5 કલાક થાય, ગુજરાતીમાં, હિન્દીમાં કે ઇંગ્લિશમાં, અને તમે તમારી જિંદગીના 25-50-100 પ્રશ્નો આખું લિસ્ટ બનાવજો. મારી જિંદગીમાં મારે આટલા પ્રશ્નો છે, અને એ 2-2.5 કલાક તમે જ્યારે ગીતાજી પૂરી થાય તમને ગીતામાંથી તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જાય. એટલે આ પ્રગતિનું સૌથી પહેલામાં મેનેજમેન્ટનો કોઈ ગુરુમાં ગુરુ હોય ને તો ગીતાજી છે મેનેજમેન્ટનો ગુરુ. તો મિત્રો, મારે તમે આમાં હાથ ઊંચા કરો કે અત્યાર સુધીમાં ગીતા વાંચી કેટલાય? ધન્યવાદ, ધન્યવાદ. 25% થી વધારે વાંચી, તાલી બજાવો એ બધા માટે. હવે કાલે આગુની હો, આગુની વાયદો ની, કાલે સાંજ સુધીમાં તમે બધાય મને પ્રોમિસ આપો કે તમે બધાય ગીતાજી આખી વાંચી જશો. 2-2.5 કલાક જોહે, પણ તમે બધાય તમને જે લેંગ્વેજ આવડતી હોય, એટલે હા ભાઈ, એ ભાઈ કે 2-3 દી આવજો, 2-3 દી નહીં ગણો. સાચું 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 સાચું, ધન્યવાદ. આ સ્થળ ભૂલી ગયા એ તો આપણું 5-6-7 ગયું ભાઈ,
અને આઠે ગઈ પણ નવ તારીખે તો હસુ ને નવ તારીખે હસુ ને ભાઈ આ લવજીભાઈ હમણાં લવજીભાઈ આખી ગીતા વાંચવાની નવ તારીખે વંચા હે મિત્રો હવે બીજી જે મારી ફોર્મ્યુલા છે એ આપીને આપણે વાત પૂરી કરશું કારણ કે મને 30 મિનિટ આપી હતી અને 30 મિનિટમાં 20 થઈ ગઈ છે આપણી પાસે 10 જ બચી છે અને જે સમયને ન ઓળખી શકે એ કોઈ દી ભગવાનને ઓળખી શકે નહીં એટલે આપણે 10 મિનિટમાં પૂરું કરશું પણ મારી પાસે જે મેઇન ફોર્મ્યુલા છે કે આ પ્રગતિ કેવી રીતે થશે તો આ ફોર્મ્યુલાથી તમારો બિઝનેસ બહુ વધી જાહે તમારા ફેમિલીમાં એકદમ એકત્વ આવીને ફેમિલી બહુ કોઈ દિવસ ફેમિલીમાં કેને મિસગાઈડ કેને આપણે થાશે જ નહીં બધા એકદમ પ્રેમ 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 થઈ જશે તો આ એક આપણી જે મારી ફોર્મ્યુલા છે હું આને આપી દઉં છું સ્વભાવ આપણો સ્વભાવ એવો છે કારણ કે આપણી જે કાંઈ પ્રગતિ કરે એ આપણો સ્વભાવ જ કરે છે આપણા દુઃખનું કારણ આપણો સ્વભાવ છે અને સુખનું કારણ પણ આપણો સ્વભાવ છે એટલે આપણે આપણો સ્વભાવ સુધારવાનો છે પણ આપણો બગડ્યો હોય તો પોતે બધા એમ માનતા હોય છે કે મારો સ્વભાવ કાંઈ બગડ્યો નથી અને હું હાવ સાચો છું બધાને પોતાને એમ લાગે હું સાચો છું સામેવાળો ખોટો છે આ હું તમને ફોર્મ્યુલા આપું છું કે હવે તમને સામેવાળાની દયા આવશે એની ઉપર દાજ નહીં સડે એવી તમને ફોર્મ્યુલા આપું છું એમાં કરવાનું કાંઈ નથી આપણે ખાલી મનમાં વિચારો કે આપણા આ જે મગજ છે એ આપણે બનાવ્યું છે કે કોઈ બીજાએ બનાવ્યું છે કોઈ બીજાએ બનાવ્યું બરાબર આપણે નથી બનાવ્યું કોને બનાવ્યું આપણે કે ભગવાને આ ડોક્ટર સાહેબને ખબર સાહેબ કોને બનાવ્યું ભગવાને આ ડોક્ટર તમે હો તો કોઈ બનાવીએ કે ડોક્ટર મગજ ન બનાવે આ મગજની અંદર 2 કરોડથી વધારે સેલ છે 2 કરોડથી વધારે હવે આ ભગવાને ગોવિંદ કાકા અહીંયા છું તમારી રાઈટ હેન્ડ સાઈડ છું ગોવિંદ કાકા તમારી રાઈટમાં એક પ્રશ્ન છે મારું નામ વસંત છે નવ ગુજરાત સમયનો ડાયરેક્ટર છું મારો પ્રશ્ન એવો છે કે નવી પેઢી અને જૂની પેઢીમાં ભણતરનો તો ફરક હોય જ છે કેમ કે અમને લોકોને પપ્પાએ મહેનત કરીને ભણાયા તો છે જ અને અમને એવું લાગે છે કે પપ્પાને ખબર પડતી નથી તો એ વસ્તુને મેચ કેવી રીતે કરવી કેમ કે એમની કોટા સુધના લીધે તો આટલો બધો ધંધો થયો છે અને અમને ખ્યાલની થોડીક ખબર પડી ગઈ તો અમને એવું લાગે છે કે એમને કઈ ખ્યાલ નથી આવતો એમના ડિસિઝનમાં ભૂલ છે તો એ કઈ રીતે મારે એમાં મેનેજ કરવું બહુ સરસ આ અમારી વાત ઓલી ક્યાં પહોંચી હતી ઊભી રાખી આ ભાઈનો પહેલા જવાબ આપી દીધી આ ભગસની એ 2 કરોડ સેલ વાળું આપણી ઊભી છે આ ભાઈનો કા જવાબ આપીએ એ ભાઈનો એમ છે જવાબ સવાલ કે ન્યૂ જનરેશન બિઝનેસમાં આવે પપ્પાના બિઝનેસમાં તો પપ્પાના એના વિચારોમાં મતભેદ તો રહેવાના કારણ કે જનરેશન તો એનું શું કરવું તો હાવ સાચી વાત એ છે કે યુવાનોમાં એકદમ શક્તિ હોય છે એના નોલેજ હોય છે પણ એની પાસે અનુભવ નથી હોતો એટલે વડીલો પાસે અનુભવ હોય છે પણ આજના દિવસની સાથે વડીલો નથી હોતા એટલે આમાં બે પક્ષે કહીએ તો સુધરવાની વધારે જરૂર વડીલોએ છે છોકરાએ સુધરવાની જરૂર નથી પણ છોકરાઓએ સંયમ રાખવાની જરૂર છે બેફામ નથી બનવાનું કારણ કે ઘણા મિત્રો આવે છે મારે ત્યાં રિલીફ સેન્ટરમાં દીકરા કે દીકરી એમ જ મોટે ભાગે આવી કે એમ જ કહે છે કે મારી મમ્મી મને સમજી શકતી નથી દીકરી એમ વાત કરતી હોય કે દીકરો એમ કહેતો હોય કે મારા મમ્મી પપ્પા મને સમજી શકતા નથી એટલે ભાઈ તમને જન્મ આપ્યો મોટા કર્યા નવરાવ્યા ધોવરાવ્યા ખવરાવ્યું પાણી પીવરાવ્યું નિહાળે મોકલ્યા ભણાવ્યા ગણાવ્યા અને ઈ દુનિયામાં તમારા મા બાપ થી વધારે તમને કોણ સમજી શકે એટલે મા બાપ તો સમજતા જ હોય પણ મા બાપની પાસે એક લાગણી હોય કાળજાનો કટકો હોય એટલે કાળજાનો કટકો હોય એટલે ઈ લાગણીમાં સલાહ આપ્યા કરે એટલે મારી વડીલોને ખાસ પ્રાર્થના છે કે જ્યારે છોકરા પૂછે નહીં ત્યાં સુધી કોઈ સલાહ આપવી નહીં પૂછ્યા વગર એક સલાહ આપવી નહીં કોઈ વડીલોએ એટલે થોડા આપ વખાણ થાય પણ એનો એક જ દાખલો આપું કે જ્યારે 1995માં અમારી ફેમિલિયર 3 કંપની થઈ 3 પાર્ટનરની
તો અમારા જ્યારે સેકન્ડ જનરેશનને મેં કામ સોંપ્યું તો હું શું કરતો કે મુંબઈ ચાર રહું ને ત્રણ દિવસ સુરત રહું અને ઓફિસમાં બેહી રહેવાનું, એક પણ શબ્દ નહીં બોલવાનો, આખો જે કાર્ય છોકરા કરે બધું કરવા દેવાનું અને મારે નોંધ લખી રાખવું અને નોંધ લખી અને આખા અઠવાડિયામાં ખાલી ત્રણ ચાર મિનિટમાં જે ત્રણ ચાર પોઈન્ટ હોય એ કહી દેવાના કે રાહુલભાઈ તમે ઓલા દલાલારે આ વાત કરી હતી બહુ ટોપ, એ આપણો સિદ્ધાંત છે, એ રીતે જ વાત કરજો. અને જ્યારે એને અવ્યવસ્થિત વાત કરી હોય તો હું સમજાવું આટલા વાગ્યે ઓલાના ફોનમાં તમે જે આ ઝટકી મારેલી એવું આપણે નહીં કરવાનું, આ આપણો સિદ્ધાંત. બસ ત્રણ ચાર મિનિટમાં આખા અઠવાડિયાનો સાર કહી દેવાનો અને તમને કહું કોઈ દે હવે કહેવાની જરૂર પડી નથી. એટલે આમાં જે ભાઈની વાત છે તો ખરેખર વડીલોનો અનુભવ હોય પણ કહેવું હોય તો આવી રીતે અઠવાડિયે બે ત્રણ મિનિટમાં, કારણ શું ખબર, આ દુનિયામાં બોલવું બધાને ગમે છે મારી જેમ પણ સાંભળવું કોઈને ગમતું, અને એમ સલાહ દેવી બધાને ગમે પણ લેવી કોઈને ગમતી. એટલે ન પૂછે, મારી એક વાત કરું, હમણાં ઓલા ભાઈ લેખમાં લખ્યું હતું, મેં મારા દીકરા દીકરીને ભણાવવામાં આખી જિંદગીમાં એક પણ વખત મારી જીભ નથી બગાડી કે તું લેશન કરવા બેસ કે તું વાંચવા બેસ, એક પણ વખત નહીં. કારણ કે આપણે જે જોતું હોય એ આપણે એને આપણે એવું વર્તન જ કરવાનું કે આપણું વર્તન જોઈને એવું જ કાર્ય કરવા શીખે. એટલે વાણીથી નહીં, એને વર્તનથી આપણા દીકરા દીકરીને જ્ઞાન આપવાનું છે. આ વાત પૂરી. હવે આપણી ઓલી વાત 2 કરોડ વાળી, 2 કરોડ સેલ આપણા છે, આપણે તો ક્યાં નથી. એટલે મારો સ્વભાવ જેવો છે એવો પણ કોને બનાવ્યો? ભગવાને. તમારો સ્વભાવ જેવો છે એવો કોને બનાવ્યો? ભગવાને. તો પપ્પાનો સ્વભાવ કોને બનાવ્યો? ભગવાને. મમ્મીનો કોને બનાવ્યો? ભગવાને. દીકરાનો કોને બનાવ્યો? ભગવાને. વહુનો કોને બનાવ્યો? ભગવાને. દીકરીનો કોને બનાવ્યો? ભગવાને. હવે જ્યારે ભગવાને સ્વભાવ બનાવ્યો છે, આ 2 કરોડ સેલ બરાબર ગોઠવી દીધા છે, ત્યારે માનો કે આપણી સામે કોક આડી આડી વાતો કરે અને આપણને ન ગમે તો આપણે એની ઉપર દાજ નહીં કરવાની, દયા ખાવાની. હું દયા ખાઓ એમ દયા ખાવાની કે બિચારાને 2 કરોડ સેલ ભગવાને હરખા તો ગોઠવા, એક સેલ આડો ગોઠવો ને તે આડું આડું બોલે છે, આટલું વિચારવાનું. અને એમ સામે એવું વિચારજો કે ભગવાને એક મારો સેલ આવો આડો ગોઠવો તો હું આડું આડું બોલત, તો ભગવાનની મારી ઉપર કૃપા કે મારો સ્વભાવ હારો બનાવ્યો, થેન્ક્સ ગોડ. અને સામેવાળાને દયા ખાવાની, એમાં વિચારોની એનો હું વાત ભાઈ? હવે તમે વિચારો, હવે તમે આજથી વિચાર થતા હો કે સામેવાળાનો ગમે એવો વ્યવહાર હોય તમને એની ઉપર દાજ નહીં સડે, તમારા સેલને યાદ કરવાનો. કોક ઊંધું ઊંધું બોલે ને, ઓલા મોરારી બાપુ કહેતા એમ કે દેહમાં આપણે ઓલા રામજી મંદિરને પગથે બેઠા ને દાદા, આપણે દાદા બેઠા છો તો ઊભો થઈ જાઓ, ઈ આડું આડું, સમજ્યા તમે? એટલે ઈ જે ઊંધું બોલતા હોય ને તો આપણે એમ વિચારવાનું, એમાં દાદાનો હું વાંક, ઈ તો એનો એક સેલ ઊંધો હોય એટલે ઈ ઊંધું જ બોલે. એટલે આપણને નથી ભગવાને આપણને સેલ હરખા ગોઠવા, ઈ આપણને આપણા જીવનની સાર્થકતા દેખાય. એટલે હવે પછી તમને કોઈ ઉપર દાજ સડશે ભાઈ? આ ફોર્મ્યુલા મળી ગઈ? હવે આપણે કોઈની ઉપર દાજ નહીં પણ દયા ખાવાની. એટલે એક મિનિટ હું ઓલી એક ફોર્મ્યુલા પૂરી કરી દઉં પછી તમારો પ્રશ્ન પૂરો કરીને વાત પૂરી. એક ફોર્મ્યુલા, ડોંગરીજી મહારાજની ખામાં હું ત્યારે હીરા ઘણતો હતો, લાલજીભાઈ પરવડી વાળા ત્યાં, અને કથા સાંભળવા ગયો એટલે મને બહુ ગમી ગયું. આમ કદાચ મારે પૂર્વજન્મનું હોય, પૂર્વનું હોય, મારો આમ નવો જન્મ થયો હોય, હલકો ફૂલકો આમ થઈ ગયો એવું મને લાગ્યું. એટલે મેં મારા શેઠને કીધું મારે આ કથા સાંભળવી, મને આવે જો હું ઘાટનો કારીગર, તો મને કે તું જા તો મારી ચેનલમાં 8 કારીગર બીજા 2 એટલે તારે આવવું તો પડશે. તો અમે 2 રસ્તો કાઢ્યો કે હું આખો દી કથા સાંભળું અને રાતે આવીને તમને 8 હીરા, 20 હીરા હું બનાવતો, 20 હીરા બનાવી દઉં. તો એને હા પાડી. એટલે હું 6:30 કારખાને આવું, રાતે 1 વાગ્યા સુધીમાં 20 હીરા બનાવી દઉં અને આખો દી કથા સાંભળું. હવે કથામાંથી બહુ બધું મળ્યું, એમાંથી એક સેન્ટેન્સ મળ્યું જેણે મારું આખું જીવન બદલી નાખ્યું અને આ તમારી સામે આ ઊભો રાખી દીધો, એ આ એક મંત્રે એમ કીધું
કે તમને માન કોઈ આપે તો ગમે છે? તમારા હૃદયને પૂછો. તો મેં તો મારા હૃદયને પૂછ્યું, બહુ ગમે કોઈક માન આપે તો. અને અત્યારે આ છોકરાઓને, અત્યારના છોકરાને માન મળે એ આપણા સમયમાં નહોતું મળતું, બરાબર? એગ્રી ને? કઈ પાંચ સાત હોય કેટલી મળે? અત્યારે એક બે જ હોય. એટલે ત્યારે ભાગમાં પ્રેમ ઓછો આવતો હતો. એટલે અમે પાંચ ભાઈ છીએ, એટલે બે બહેનો છીએ. એટલે હું એને એમ કીધું, હા મફતમાં મળશે, એમાં ખર્ચો કાંઈ નથી કરવાનો. તમારે બિન માન આપવાનું એટલે તમને માન મળશે. પછી એક્ઝામ્પલ આપ્યો કે જુઓ, આ દુનિયામાં હિમાલયમાં તમે જાઓ, ત્યાં લાખો પહાડિયા છે, ત્યાં જઈને કોઈ એમ કે ભગવાન તારું ભલું કરશે એટલે 10-20 વખત અવાજ આવે, ભગવાન તારું ભલું કરશે, ભગવાન તારું ભલું કરશે, ભગવાન તારું ભલું કરશે. અને ત્યાં જઈને કોઈ એમ બોલે તારું સત્યાનાશ થાય એટલે 10-20 વખત અવાજ આવે, તારું સત્યાનાશ થાય, તારું સત્યાનાશ. એવી રીતે આખું જગત છે કે આ જગતમાં તમે જે આપો એ તમને મળે. એટલે મને એમ થયું કે તમે માન આપતા થાવ એટલે મળે. એટલે મેં કારખાનામાં હીરા ગણતો હતો, અમે બધા હરખી રખા હોય, ભગવાન ભાઈ હોય તો આપણે ભગો કહેતા હોય, મને બધા ગોવિંદો કે, વીરજીભાઈ હોય તો વીરો કે, લાલજીભાઈ હોય લાલો કે, આમ અમે બધા કહેતા હતા. તો બીજે દિવસે મેં બધાને ભાઈ કહેવાનું ચાલુ કર્યું, ભગવાન ભાઈ, લાલજીભાઈ, કાનજીભાઈ. તો બધા કારખાનામાં કે આ ગોવિંદન ખાઈ ગયો છે, મારી મશ્કરી મળ્યા કરવા. કારણ કે ત્યારે 17-18 વર્ષના હોય એટલે સ્થિતિ તો એવી જ હોય. હું કઈ બોલું નહીં, ખાલી એક મુસ્કુરાને આપું, હસું, કઈ બોલું નહીં. બે મહિનામાં એવી ચમત્કાર થયો, ચમત્કાર આ દુનિયામાં હર ઘડી બનતો હોય છે, એવો ચમત્કાર થયો કે આખું આખું કારખાનું મારું રિસ્પેક્ટ કરે. અને શેઠ ચા બનાવે ને, મારી એકની શેઠની બાજુમાં મને સીટ મળી ગઈ. અને કોઈ મારી મશ્કરી કરવા આવે ને તો કારખાનામાંથી પાછા 10-20 જણ મારી ઉપેવરમાં આવે, ગોવિંદભાઈ નું નામ નહીં લેતો. ગોવિંદો બે મહિનામાં ગોવિંદભાઈ થઈ ગયા. એટલે મેં કીધું આવો, આ ફોર્મ્યુલા બહુ સારી. એટલે આ ફોર્મ્યુલા મને મળી ગઈ. આ ફોર્મ્યુલા ઉપર હું આખું જગત જીતી ગયો. કેમ? પછી જો મેં મારા કોઈ ભત્રીજાને કોઈ દે તું કીધો, બધા મારા ભત્રીજા, ભાણા, નાના ભાઈ બધાને તમે જ કહેવાનું. પછી સેકન્ડ જનરેશન આવ્યું, તો ભાઈ ઉત્કર્ષભાઈ ક્યાં ગયા? ઈશ્વરભાઈ તમે જ કહેવાનો. એમાં એનું શું થયું કોઈ મન ખબર નથી, પણ આ દુનિયામાં મેં કોઈને તું ન કહ્યો, મને શું ફાયદો થયો? કે આખી દુનિયામાં રિસ્પેક્ટ કરે અને 45 વર્ષમાં એક પણ વ્યક્તિએ મારું અપમાન નથી કર્યું. તો હવે આ આ ફોર્મ્યુલા, હવે આ ફોર્મ્યુલામાં શું થયું ખબર? કારખાનું ચાલુ કર્યું ને તો અમે કારીગરને તમે કહીએ, એટલે કારીગરને નવાય લાગે, શેઠ તમે કહે, એટલે બીજા કારીગરને બોલાવે, એ આવો તો અહીંયા બહુ માન આપે છે. એટલે કારીગર આવે, અરે એ કારીગરમાંથી આપણે મેનેજર રાખ્યા, એટલે મેનેજરને આપણે તમે કહીએ, એટલે કારીગરને તમે કહે, એટલે આખા કારખાનામાં અત્યારે અમારી કંપનીમાં નફરતને એન્ટ્રી જ નથી, એટલે એકલો પ્યાર, ડાર પ્યાર, પ્યાર ને પ્યાર. એટલે આ બધું રાતોરાત ની આ 50 વર્ષનું વાવેતર છે, પણ તમે જો આ વાવો તો તમને લાગે છે કે સિદ્ધિ તમારી પાસે આળોટવા મળે, આપને લાગે છે? ભાઈ ભાઈ બોલ્યા નહીં, કઈ બરાબર બેઠું નહીં. ધન્યવાદ, ધન્યવાદ. તો આ ફોર્મ્યુલા મારે તમને આપવાની હતી. ઘણી બધી છે, ક્રોધની છે એ બીજી વાર. હવે ગગજી કોઈ પ્રોગ્રામ કરે તો ક્રોધ ઉપર, એ મારી ક્રોધ ઉપરની એક છે, એ એક વાર હું આપું તો પછી તમને કોઈ દે ક્રોધ નો આવે. કારણ હું ખબર, ડોંગરેજી મહારાજ કહેતા, જે પાળે નહીં એને બોલવાનો અધિકાર નથી. મેં 40 વર્ષ ક્રોધ નથી કર્યો એટલે હું કહું તો તમને અસર થાય, પાળીને બોલું એટલે. પણ એ બીજા સેશનમાં આપણે રાખશું, ગમે ત્યારે મળવાનું થાય તો. અને આ સાહેબનો એક પ્રશ્ન હતો, બોલો ભાઈ. સત્ય અગર તો ગીતા ઉપર નથી, સત્યમેવ જયતે અસત્યમેવ વિનાશતે એ સૂત્રનો સ્કાર કરેલો છે. પણ મારો પ્રશ્ન ટોટલી નોન રિલેવન્ટ છે, અને એ પ્રશ્ન છે કે સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામમાં તમારું જે એસોસિએશન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ રહેલું છે, તો કેન યુ થ્રો સમ લાઇટ ઓન સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ ટુ વેલકમ એબ્રોડ સ્ટુડન્ટ ટુ ઇન્ડિયા એઝ
to go for Indian Institute of Rural Management. How can you be of any assistance? I'm from Sardar Patel Foundation, USA. I have moved to India and I need some salah. Tame kahu ke salah bada aape pan lenar nathi hota, to aa babate salah aapsho. Thank you. Dhanyavad, dhanyavad. ભાઈ એને અડધું ઇંગ્લિશ માં કીધું ને એમાં અડધું મારે ઉપર થયું છે પ્રશ્ન, તો ગુજરાતી માં કહ્યું, કાંઈ ગમત કરું છું, પણ મેસેજ આપવાનો ટૂંકમાં કીધો છે કે ભાઈ યંગસ્ટર ને આપે એમ કીધું ને કે સલાહ આપો કે સત્યનું કેવી રીતે પાલન કરવું, એવી વાત હતી ને? શું હતું? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ. તમે જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા છો અને એના અનુભવના આધારે અનુભવ વિકાસ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ની અંદર આ સમજી ગયો. એમ કહે છે કે IIM માં તમે ગયા હતા નાના અનુભવો, પણ હવે એમાં એવું છે એ અનુભવ કહી તો પાછો અડધો કલાક જોઈ તો આવડા આ લોકો માન્ય કરે નહીં, એટલે આપ ક્યારેક અનુભવો એ કહેશું. પણ ભગવાનની દયાથી હું આપને એમ વાત કરું છું કે આનંદ તો થાય જ ને મિત્રો. હવે હું કહું આટલા આટલા મહાન માણસો, આટલા મહાન માણસો જયારે આપણને સાંભળતા હોય, આ તમે બધાય કઈ કોઈ કમ તો નથી, ત્યારે કેટલો આનંદ થાય. એમ એમ થાય કે IIM મેનેજમેન્ટ ની આવી કહેવાય આપણી યુનિવર્સિટી, અને જયારે IIM ના વિદ્યાર્થી આપણને સાંભળવા તૈયાર થાય, હાથ સોંપ ભણેલા ને તો આનંદ તો થાય જ. પણ એ આપણે પછી જયારે કઈક એવો મોટો સમય છે ત્યારે વાત કરજો, ક્ષમા યાચના, એના માટે લાંબી વાત નહીં કરી શકીએ. પણ એટલું કહું કે એ લોકોને કઈક ચેન્જ લાગે, ઓલી રેગ્યુલર જે ચોપડિયું જ્ઞાન હોય ને એનાથી આપણી વાત હોય ને દેશી, એ કાંઈક અલગ લાગે. તમારી જેમ તમને કાંઈક અલગ લાગી કે નહીં? આમાં તમે વાંચેલું કઈ આવ્યું કે વાંચેલું નહીં આવે? કારણ કે આ કેને એમ હૃદયનું છે, આ હૃદયમાંથી નીકળેલું ને ખોપડીમાંથી નીકળેલું, એટલે આમાં કાંઈ વાંચેલું ન આવે. એટલે અમારી પાસે અનુભવનું ભાતું હોય એટલે આ ભાઈએ કીધું એમ. હવે બીજી વાર મળવાનું, પણ મારું એક અભિયાન ચાલે છે એ કહી દઉં કે મિત્રો અહીંયા કેવી જરૂર નથી, હું કોલેજમાં બધા વિદ્યાર્થીઓને કહું છું. હજી લાસ્ટ 2-15 દિવસ પહેલા જ પૂના બે કોલેજમાં લેક્ચર આપી આવ્યો, એક સિમ્બાયસિસ ને MIT એ કોલેજમાં. તો હું એ લોકોને હારે હોય ને ત્યારે જરા વાર્તાલાપમાં આ બધું ઠીક રહે, પણ મારું અભિયાન ચાલે છે. હું આપને કહું છું કે આપણને ભગવાને 4-wheel આપી હોય કે 2-wheel આપી હોય, આપણને વાહન આપ્યું હોય તો આપના ભગવાને આપણા ઉપયોગ માટે આપ્યું છે, પણ કોઈને નડવા માટે આપ્યું નથી. એટલે આપણું વાહન ક્યારેય પણ રોડ ઉપર ચાલતું હોય કે ક્યાંય પાર્કિંગ કર્યું હોય ત્યારે કદી પણ આપણું વાહન કોઈને નડવું જોઈએ નહીં. અને મોબાઈલ ભગવાને આપણી સગવડતા માટે આપ્યો છે, એની રિંગ આપણને સંભળાવી જોઈએ, બાજુવાળાને કદી સંભળાવી જોઈએ નહીં. અને આપણે વાત કરતા હોઈ તો બાજુવાળા કોઈ દે સાંભળવા જોઈએ નહીં. તો મિત્રો, આજે આ આયોજકોએ મને અહીંયા આટલા સરસ વિશ્વ ગ્લોબલ વિશ્વ પાટીદારમાં આ જ્યારે આખું ક્રીમ પાટીદારોનું, કારણ કે 2.5 કરોડ પાટીદારો વર્લ્ડમાં હશે, એ પાટીદારોના ક્રીમમાં તમે બધા સરતા જ છો, એની સામે બોલવાનો ચાન્સ આપ્યો અને આપ સૌના હૃદય સુધી પહોંચવા માટેની તક આપી, એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને વળી પાસે ક્યારેક બીજા મળશું ત્યારે બીજી વાતો કરશું. તમે આટલો મને પ્રેમ આપ્યો અને અત્યારે ઊંઘના સમયે મેં એ ખાસ જોયું, કોઈ ઊંઘે છે? એક પણ માણસે જોકું ખાધું નથી. એ મને બહુ તમારી ઉપર વધારે પગે લાગવાનું મન થાય છે. ધન્યવાદ, આવજો, ઓલ ધ બેસ્ટ, હેવ ગુડ લક. થેન્ક યુ સો ગોવિંદભાઈ. એકવાર જોરદાર તાળીઓ અને સ્ટેન્ડિંગ ઓવેશન ફોર ગોવિંદભાઈ ધોળકિયા, જોરદાર પર્સનાલિટી પાટીદાર સમાજ માટે, સરદાર ધામ માટે ખરેખર ખૂબ જ મહત્વની વાત. ખૂબ ખૂબ આભાર ગોવિંદભાઈ ધોળકિયા. જય સરદાર, થેન્ક યુ. અને હવે આમંત્રિત કરીએ છીએ શ્રી પ્રવીણભાઈ ભાલોડિયા, અજંતા ઓર્પેટ ગ્રુપ, મોરબી, સ્થાપક સભ્ય, સ્થાપસ્ટી સરદાર ધામ. શ્રી પ્રવીણભાઈ ભાલોડિયા, અજંતા ઓર્પેટ ગ્રુપ, મોરબી. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2018 સફળતાના મંત્ર પર સાંભળી રહ્યા છે આપણે સૌ વક્તવ્ય.
સ્ત્રી સશક્તિકરણ પર વાત કરશે શ્રી પ્રવીણભાઈ ભાલોડી. અજંતા ઓર્પેટ ગ્રુપ વિનંતી કરીશું આદર શ્રી પ્રવીણભાઈને 10 મિનિટ માટેનો તેમનો સમય છે તેમના વક્તવ્યનો. આમંત્રિત કરીશું શ્રી પ્રવીણભાઈ ભાલોડિયાને અજંતા ઓર્પેટ ગ્રુપ મોરબી. સર, 10 મિનિટ માટેનો આપના સમય. થેન્ક યુ. ગ્લોબલ પાટીદાર સમિટ 2018 જે પાટીદાર ઉદ્યોગપતિ અને ઉદ્યોગ માટે વાંચુક યાનો તેમજ પાટીદાર જ્ઞાતિ તથા સમાજના વિવિધ ક્ષેત્રમાંથી સમિટમાં પધારેલા મહાનુભાવોનું હું પ્રવીણ ઓદરીભાઈ ભાલોડિયા અજંતા ઓર્પેટ ગ્રુપ મોરબી તરફથી હાર્દિક અભિવાદન કરું છું. આપની સમક્ષ બહેનોની સફળતા સફર વક્તવ્ય માટે તક આપ્યા બદલ આભાર. અજંતા ઓર્પેટ ગ્રુપ સ્મોલ સ્કેલ ઉદ્યોગમાંથી બહેનો માટે રોજગારી ઉદ્દેશ અને મહિલા સશક્તિકરણ એક મેગા લાર્જ ઉદ્યોગમાં કેવી રીતે પરિવર્તન થયું તેનો ઇતિહાસ એક સફળતાની સફર છે. સને 1971માં ઓદોજી રવજીભાઈ પટેલ મારા પિતાજી કે જેમને સને 1949માં બીએસસી બીએડ કરીને મોરબી ખાતે વીસી ટેકનિકલ હાઈસ્કૂલમાં એક વિજ્ઞાન ટીચર તરીકે જોડાયા અને એ જ હાઈસ્કૂલમાં 1969માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. તેમની દીર્ઘદ્રષ્ટિથી એક ઉદ્યોગ સ્થપાયો, વિચાર અમલમાં મુકાયો, મહિલાને રોજગારી અને મહિલા સશક્તિકરણ માટે ફોલ્કલોક પ્રોડક્શન શરૂઆત કરી, જે આજે પૂજ્ય પિતાજીના નામ ઉપરથી ઓર્પેટ ઓઆર પટેલ ઓર્પેટ તેમજ અજંતા બ્રાન્ડથી વિશ્વમાં પ્રસિદ્ધ થયું. જાહેર કરેલી નીતિ નિયમ અને સિદ્ધાંત આજે પણ અમલ છે અને કર્મચારીગણ તેને હર્ષભર સ્વીકારે છે. એ સમયમાં સીએનસી, કેકેમ, ડિજિટલ યુનિગ્રાફિક જેવા સોફ્ટવેર અને મશીનરી ન હતા, તેથી દુહાર તેમજ સુતાર કારીગરો જે આ ટાઈપનું કામ કરતા હાથથી તેમની સાથે મળીને 50,000 રૂપિયાના રોકાણ કરીને 1971માં કમાનવાળી વુડન ક્લોક બનાવવાની શરૂઆત કરી, જેમાં બધી મશીનરી હાથે ચલાવાતી, બહુ જૂજ મશીનરી મોટર દ્વારા ચાલતા એટલે કે ઘણો શારીરિક શ્રમ પડતો. તેની બદનસીબે 200 વોલ્ટલોક દર મહિને બનતી, જે વેચાણ ન થવાથી 2 વર્ષને આખરે 18,000 નંગનો સ્ટોક જમા થયો હતો. તે બાદ સને 1974માં નવનિર્માણ આંદોલન થયું અને મેં એન્જિનિયરિંગ કોલેજનો અભ્યાસ સ્થગિત કરીને ફેક્ટરીના માર્કેટિંગ તેમજ ઉત્પાદન બંને ક્ષેત્રમાં જોડાઈ ગયો. બાપુજી પાસેથી માર્ગદર્શન અને જાત મહેનત લીધા બાદ માર્કેટિંગ પ્રોડક્શન વધતા કંપનીના લોકેશન બદલતા રહ્યા. 7,500 ચોરસ ફૂટના વિસ્તારમાંથી ફેક્ટરી 22,25,000 ચોરસ ફૂટના ઇન્ડસ્ટ્રીયલમાં તબદલી થઈ. સને 1971ના વર્ષે 24,000 વોલ્ટક્લોક બનાવતી કંપની 1995માં 1.5 કરોડ વોલ્ટક્લોકનું ઉત્પાદન સુધી પહોંચી અને ધ વર્લ્ડ લાર્જેસ્ટ ક્લોક મેન્યુફેક્ચર તરીકેનું બિરુદ મેળવ્યું અને 1 સેકન્ડમાં 1 ક્લોક બનવાની કેપેસિટીએ પહોંચ્યા, જે ઉદ્યોગની ઉન્નતિ સૂત્રધાર બહેનો હતી. એક શિક્ષક દરજાના માનવી પોતાના નિયમ અને અનુસાર અમલમાં મૂકી વેપાર જગતમાં ડંકો વગાડ્યો અને સમાજમાં બહેનોની
કેપેબિલિટીને ઉજાગર કરી તેમણે બહેનોને લાઈફમાં ઇન્ડિપેન્ડન્ટ બનાવીને ઉદાહરણ પૂરું પાડ્યું. ડિપેન્ડન્ટ લાઈફ માંથી મુક્ત કરી બાપુજીનો જીવન મંત્ર હતો કે બહેનો કેળવણી મેળવે, આવતી જનરેશનને સુશિક્ષિત કરે, કે જનરેશન પોતાની સફર જાતે શોધી શકે. પરંતુ બાપુજીના આ સપનાને પૂરું કરવું હતું તે સમયે મને મહિલા કર્મચારીનો વિચાર આવ્યો. જ્યારે બહેનો ઘરની બહાર આજીવિકા માટે રજા ન મળતી અને બહેનોએ ઓજલમાં રહેવું પડતું, ત્યારે અમોએ પહેલા સન 1980માં 1000 બહેનોને તેમના ઘેર ઘેર જઈ વાલીઓને સમજાવી સલામતી સુવિધા અને રોજગારીથી વાકેફ કર્યા અને પ્રથમ મહિલા કર્મચારી તરીકે મારા ધર્મપત્ની વનિતાબેન હતા. કર્મચારીને પ્રોત્સાહિત કરવા કામની શરૂઆત કરી. આ પહેલા જે ખરેખર બહેનો માટે નવી ક્ષિતિજ ખુલનારી બની, આજે 4,500 બહેનો અને 500 ભાઈઓ મોરબીની 50 કિલોમીટરની આસપાસના વિસ્તારમાંથી રોજગાર માટે આવે જાય છે. બહેનોને ઓરપેટ ગ્રુપમાં જ્યારે સમાવવાનો હેતુ કર્યો ત્યારે બિઝનેસનું ધ્યાન આપવું કે સ્ટાફનું કંટ્રોલિંગ કરવું, કારણ કે બહેનો સ્ટાફ તરીકે હતા તે એક અમારી સામાજિક જવાબદારી પણ હતી. તેથી તમામ પ્રકારના કામમાં મહિલાઓને ટ્રેન કરી કામ સોંપવાનું શરૂ કર્યું. જે મહિલાઓ જોયું ન હતું તેમને ખ્યાલ આપવો અને તેના દ્વારા કામ કરાવવું તે એક મોટો પ્રયોગ હતો. આજે એમાં મહિલા ખરી ઉતરી છે. કોમ્પ્યુટર ઓપરેટર, એકાઉન્ટ્સ, સમયસર રિટર્ન ભરવા, સમયસર પગાર કરવા, આ બધા કામ મહિલાએ ટ્રેનિંગ પછી સફળતાથી કરી બતાવ્યું છે. એડમિનિસ્ટ્રેશન, જે મહિલાઓને ઘર ચલાવવું એ એક એડમિનિસ્ટ્રેશન બાબત જેમાં લીધી, આ કામ તેઓ ખૂબ જ સરળતાથી કરી અને એક આદર્શ વહીવટનો નમૂનો બનાવ્યો. હવે વાત પ્રોડક્ટની કે ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ ચાઇના, જપાન, તાઇવાન અસક હતું ત્યારે અમે ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ પ્રક્રિયા હાથ ધરી હતી, જે એક ચેલેન્જનું કામ હતું. અમે ટેકનોલોજી પ્રોસેસ શીખ્યા દ્વારા મહિલાઓને ટ્રેન કરી, જે આજે આઈસી બોન્ડિંગ, પીસીબી ડિઝાઇન, મોલ્ડ ડિઝાઇન, ટૂલ મેકિંગ, સીએનસી વીએમસી ઓપરેટિંગ, બોક્સ ડિઝાઇનિંગ, માર્કેટિંગ, પરચેસ વિભાગનું સંચાલન કરે છે, કે જે એક ડિપ્લોમા ડિગ્રી ધારક એમબીએ કે જે અનુભવ બાદ કરી શકે તે કામ માત્ર 10 કે 12 ધોરણ સુધી ભણેલ અભ્યાસ કરેલ બહેનોએ ઇનહાઉસ ટ્રેનિંગ આપીને કામ શીખવાડવામાં આવે છે, જે સહજ રીતે તમામ કામ કરી શકે છે અને સુપરવિઝન પણ કરે છે. કોર્પોરેટ ગ્રુપ બિઝનેસ સમગ્ર ઇન્ડિયા તેમજ 25 દેશોમાં ફેલાયેલો છે. તમામ રાજ્યોમાં કોરસ્પોન્ડન્સ બહેનો સરળતાથી કરી શકે છે. સૌથી અગત્યની વાત, 55 સીટ ધરાવતી બધા રૂટની હેવી ડ્યુટી બસ પણ છેલ્લા સ્ટેશન પર રહેતી બહેનો જાતે ચલાવીને સંચાલન કરેલ છે. અમારી આ સફળતાની સફરનો પહેલો પાઠ મહિલા કર્મચારીને તક આપવાનો ગણી શકાય. બીજી અગત્યની સફળતાની સફર નિશાવી રાઇટ ટાઈમ પર રાઇટ ટેકનોલોજી લોકોની જરૂરિયાતનો અભ્યાસ કરી અમલમાં મૂકી પ્રોડક્ટ માર્કેટમાં મૂક્યું. જેમ કે સ્ટુડન્ટની ડિમાન્ડ હતી કેલ્ક્યુલેટર, જે સરળતાથી અને વ્યાજબી દરે મળે એ અમારો પ્રયોગ વોલ ક્લોક જેમ જ માર્કેટમાં છવાયો અને ક્લોકની જેમ નંબર 1 બન્યો. જે બાબતની નોંધ ઉદ્યોગ ભવન ગાંધીનગર દ્વારા સન 2000ના વર્ષમાં લેવાયેલ છે, જ્યારે ગુજરાત સરકાર દ્વારા 2015ના મહિલા સશક્તિકરણ પ્રોગ્રામ અમલમાં આવ્યો તે ઓરપેટ ગ્રુપ દ્વારા સન 1985માં પૂજ્ય શુભારંભ કરેલ, જે આજ સુધી અવિરત મહિલા સશક્તિકરણ યજ્ઞ ચાલે છે. ત્રીજી સફળતાની સફરનું સોપાન હતું કે પોતાનું કામ જાતે કરવું અને બીજાને પ્રોત્સાહિત કરવા. જેમ કે સ્વચ્છતા અભિયાન 2015માં ચાલુ થયું, બાપુજીએ ફેક્ટરીની શરૂઆતથી પાલન કર્યું. સૌનું કામ સૌના હાથે સફાઈ અને સ્વચ્છતા હાલના તબક્કે સમગ્ર ગુજરાતમાંથી પણ બહેનો કામ માટે આવે છે, જેના માટે તમામ સુવિધાથી સજ્જ હોસ્ટેલની
સગવડતા સુરક્ષા સાથે ઉપલબ્ધ છે. ઓરપેટ ગ્રુપ દ્વારા મહિલાઓને હિલ ટ્રેકિંગ, કરાટે ટ્રેનિંગ, યોગા જેવા આયોજન કરી કપરી પરિસ્થિતિનો સામનો કરવા સમર્થ બનાવે છે. સેલ્ફ પ્રોટેક્શન કરી શકે સિલાઈ કામના ક્લાસ પણ ચાલુ છે, જેનાથી કર્મચારીને જીવનમાં જરૂર પડે ત્યારે સિલાઈ કામ કરી ગુજરાન ચલાવી શકે. ઓરપેટમાં કામ કરતી બહેનો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નિર્ધારિત લાભો તો મેળવે જ છે, પરંતુ તેમના મેરેજ સમયે ઓરપેટની સિસ્ટમ મુજબ જ્ઞાતિ જાતિના ભેદ વગર કર્યાવર રૂપે ગીત મેળવે છે અને પેરેન્ટ્સની જવાબદારીમાં સહભાગી થાય છે. આજે ઓરપેટમાં પ્રોડક્શન પ્રક્રિયામાં કામ કરતી બહેનોની સંખ્યા કંપનીની ટોટલ સ્ટ્રેન્થના 90% કર્મચારી બહેનો છે. ગુજરાત ઉદ્યોગ જગતમાં સૌથી વધુ મહિલા સ્ટાફ જે નંબર 1 છે. સન 1971માં 50,000 રોકાણ કરીને આજે એ ગ્રુપની માર્કેટ નેટવર્થ 6,000 કરોડ સુધી પહોંચી ગઈ છે. મારે ફક્ત એક જ સંદેશો આપવો છે, કોઈ પણ ભાઈઓ અથવા બહેનો દ્રઢ નિશ્ચય, દ્રઢ નિષ્ઠા કોઈ પણ કામ કરવા ધરે અને આધારે તેને આર્થિક સગવડતા ન પણ હોય તો પણ પોતાના લક્ષ્યને પહોંચી શકે છે અને મહિલા સશક્તિકરણથી વધુ પ્રગતિ કરી શકે છે. બાપુજીએ આપેલા સફળતાની સફળના સૂત્રો, હિંમત હારો નહીં, મહેનત કરતા રહો, ખોટ કે નિષ્ફળતાથી નાસીપાસ થશો નહીં, મહેનત કરો ધનની વ્યવસ્થા થઈ જશે, ફરજ પરનું કાર્ય સતર્કતાથી કરતા રહો, પુરુષાર્થ પાછળ દોડો, વિચાર અને પ્રચાર છોડો, કોઈ પણ સારું કામ સે શરમ રાખ્યા વગર કરો. કરકસર અને મહત્તમ ઉપયોગ સફળતા અપાવે છે. જય સરદાર, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર શ્રી પ્રવીણભાઈ આપનું. ખરેખર ખૂબ જ પ્રેરક અને માર્ગદર્શક ઉદબોધન હતું આપનું. ખૂબ ખૂબ ધન્યવાદ. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2018 ઓર અબ યે વક્ત જિસકા હમ સભી બેસબ્રી સે ઇંતજાર કર રહે હૈ, એક એસે વક્તા, એક એસે સ્પીકર કો અબ મેં ઇસ મંચ પર બુલાના ચાહુંગી જો સિર્ફ હમારે લિયે નહીં પર ઇન્ટરનેશનલી એક મોટિવેશનલ સ્પીકર હૈ, એન્ડ હી ઇઝ નન અધર દેન ધ શિવ ખેરા. Writer, teacher, business consultant and businessman. Kisi bhi vyakti ko, kisi bhi person ko uski shakti ye chutkiyon mein pehchan karwa dete hain. Waise hain hamare motivational speaker Mr. Shiv Khera is on the stage. Ladies and gentlemen, put your hands together and let's welcome a well-known personality of our world, Mr. Shiv Khera. Welcome, sir. Yes, this speaker hai jinki baatein aur jinki motivational speeches ki wajah se unki book You Can Win jiski 35 lakh copies bik chuki hai, internationally best seller You Can Win, aur yahi baat hamare sath yahan pe karne aaye hain Mr. Shiv Khera. Thank you, sir. Check, can you hear me at the back? This side, can you hear me at the back? Acha sab, Govind kaka ko main kheench ke yahan le aaya. Yahan इन्होंने मुझसे पूछा कि मैंने पूरी स्पीच गुजराती में दी, आपको समझ आई? तो मैंने कहा भैया ऐसा है, दुनिया में चाहे किसी भाषा में आप अच्छी बात कहें तो ताली बज जाती है ऑटोमेटिकली, और किसी को गाली दे तो भी समझ में आ जाती है साहब. तो मैंने कहा साहब आपकी जो अच्छी बात हुई
ताली ऑटोमेटिकली बज गई, लेकिन कुछ लफ्ज मैंने पकड़ लिए आपके। इन्होंने कहा कि प्रॉब्लम इज वे टू प्रोग्रेस, और कई चीजें कही। तो इन्होंने एक और बात कही कि मैंने सातवीं क्लास पास की थी, इतना कहा था साहब, सातवीं क्लास। तब मेरे को एकदम चीज दिमाग में आई कि एक बारी एक MIT बहुत बड़ी यूनिवर्सिटीज है वहां पे इन US, उनको अपने यूनिवर्सिटी के लिए एक जमादार चाहिए था बाथरूम क्लीन करने के लिए। तो एक आदमी यूरोप से माइग्रेट करके आए वहां पे और उन्होंने अप्लाई किया एज अ जेनेटर। तो उनकी क्वालिफिकेशन पूछी, बोले साहब सातवीं क्लास। तो बोले नहीं भाई, हमारी यूनिवर्सिटी का बहुत ऊंचा नाम है, हमारे तो जेनेटर भी ग्रेजुएट होते हैं, तो क्षमा कीजिएगा, हम आपको रख नहीं सकते। खैर चले गए वो। तो वॉल स्ट्रीट के पास पहुंचे, वहां पे एक दुकान में फैक्ट्री बिक रही थी वहां पे। तो उन्होंने उधार में $100 की कन्फेक्शनरी ली और दुकान के बाहर ही वहां पर जमीन पे उन्होंने दुकान सी लगा दी। और ट्रैफिक वहां पे बहुत होता है वॉल स्ट्रीट में, तो फटाफट जितने लोग आते गए उसका माल बिक गया। फटाफट माल बिक गया तो उसने जाके अंदर $100 वापस किया और $200 का माल लेके फिर बाहर आ गया। सब फिर आ गया तो फिर माल बेच दिया, माल बिक गया फटाफट तो फिर अंदर चला गया। ऐसे करते 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 साहब उसका काम बहुत चल गया, और इतना चल गया कि उसने साहब दुकान खरीद ली। अब दुकान खरीद ली तो उसके पैसे थे, पढ़ा लिखा था नहीं, घर में जाता था, जितने से आते थे अपने बिस्तर के नीचे डालता चला जाता था। तो एक बारी उसको मकान खरीदना था तो अमेरिका में मकान खरीदने के लिए मॉर्गेज चाहिए होती है, तो मॉर्गेज के लिए बैंक में गए और बैंक वाले ने पूछा कि भैया आपकी औकात क्या है, आपकी एसेट लाइबिलिटीज क्या है, आप बताइए क्वालिफिकेशन क्या है। तो उसने बोला साहब मुझे मालूम नहीं कि एसेट क्या है, क्योंकि बैंक अकाउंट खोला ही नहीं कभी जिंदगी में, लेकिन जो पैसे में डालता गया वहां पर तो वो देख के गिन के थोड़ा बता देता हूं। तो अपना गदा लेके आ गया जहां पैसे घुसा रहा था, तो पैसे घुसाए, उन लोगों ने बैंक में जोड़ा तो तकरीबन $500,000 था साहब, $500,000। तब बैंकर हैरान हो गया, पूछा कि आपकी एजुकेशन क्वालिफिकेशन क्या। बोले सातवीं क्लास। बोले आप सातवीं क्लास करके इतना सक्सेसफुल हो गए, अगर पढ़े लिखे होते तो फिर क्या करते। बोले यूनिवर्सिटी में जमादार होता साहब मैं भी। આવવાનું નતો પણ મને આ સાહેબ પરાણે લાવ્યા છો એટલે હું શોખથી થી આવ્યો. નહીં નહીં નહીં, ગોવિંદભાઈ, ગોવિંદ કાકા, આપકો જાને નહીં દુંગા, રુકી તો સહી થોડા, આપને જો બાબા રામદેવ કરાયા થા એક બારી ફિર સે કરવા દી, કરવા દીજે, કરવા દીજે સાહેબ, એક બારી ફિર સે કરવા દીજે, સબકો કરવા દીજે સાહેબ, સબલે ખડા હો જાઈએ સાહેબ, સબ એક બારી કરવા દીજે, બાબા રામદેવ કા કામ કરવા દીજે સાહેબ, બિલકુલ બિલકુલ બિલકુલ. बहुत बहुत धन्यवाद सर, ग्रेटफुल टू यू, थैंक यू सर, ग्रेट जॉब साहब. जैसे गोविंद काका बात कर रहे थे तो एक सज्जन हमारे साथ बगल में बैठे थे कि थोड़ा थोड़ा बताते गए मेरे को, ना छोड़ दीजिए, छोड़िए छोड़िए उसको, तो मेरे को थोड़ा थोड़ा एक्सप्लेन कर रहे थे कि ये क्या कह रहे हैं. और बार बार जब उन्होंने बात कही तो इन्होंने कहा कि ये कह रहे हैं कि सफलता के लिए जिम्मेवारी बहुत जरूरी चीज है, क्योंकि एक बिजनेस समिट है ये. दुनिया में देखा गया है कि साहब तकरीबन हम लोगों को व्यापारिक समस्याएं नहीं होती हैं, व्यावहारिक समस्याएं होती हैं. और जब हम अपनी व्यावहारिक समस्याएं दूर कर लेते हैं, हमारी व्यापारिक समस्याएं ऑटोमेटिकली दूर हो जाती हैं. तो एक व्यापारी दफ्तर में काम करने के लिए आदमी चाहिए था, तो इंटरव्यू कर रहा था, तो उसको कहता है कैंडिडेट को कि भैया इस काम के लिए मुझे बहुत जिम्मेदार आदमी चाहिए. तो कैंडिडेट कहता है कि साहब मेरे से ज्यादा जिम्मेदार आदमी आपको कभी नहीं मिल सकता, क्योंकि जहां मैं पहले काम करता था
वहां पर कोई भी चीज गड़बड़ होती थी सब कहते हैं यही जिम्मेदार है। तो साहब ऐसी जिम्मेदारी हमारे को नहीं चाहिए। अक्सर मैं जब एड्रेस करता हूं बहुत बारी लोग आते हैं मेरे पास कहते हैं कि मैं बहुत किताबें पढ़ता हूं, सेल्फ हेल्प बुक पढ़ता हूं, इंप्रूवमेंट बुक पढ़ता हूं, सफल होना चाहता हूं, मेरी बहुत इच्छा है सफल होने की, लेकिन सफल हो नहीं पा रहा हूं। क्या वजह है? तो मैं कहता हूं कि भैया वजह यह है कि आपकी इच्छा है यही समस्या है। बोले साहब ये कैसे? मैंने कहा भैया आपकी इच्छा है यही समस्या है क्योंकि आपका इरादा नहीं है, इस सिर्फ इच्छा ही इच्छा है। मैंने कहा इच्छा और इरादे में यह फर्क होता है कि जिंदगी में इच्छा का सौदा हो सकता है, इरादे का कभी सौदा नहीं होता। और जिंदगी में जब भी दबाव पड़ता है हमेशा इच्छा कमजोर पड़ जाती है, इरादा और मजबूत हो जाता है। तो साहब मेरा बहुत सौभाग्य है आज यहां पे मैं आया हूं। आते हुए यहां पर सब ग्रीट कर रहे थे जय सरदार जय सरदार, और मैं भी थोड़ा पढ़ रहा था कि ये क्या संस्था क्या है कैसी है। और मेरे हिसाब से बहुत बारी लोग पूछते हैं कि आप किन लीडर से प्रभावित हुए, तो मैं कहता हूं कि मैंने 10 सिख गुरुओं की जो इतिहास पढ़ा है वो मुझे उसने बहुत प्रभावित किया है। 10 सिखों का जो इतिहास है उसमें खास तौर पे गुरु गोविंद सिंह जी, पहले 2 हफ्ते पहले गुरु पर्व भी था, तो मैंने कहा कि साहब गुरु गोविंद सिंह जी ने तलवार उठाई थी, उन्होंने एक बात कही थी, जुल्म करना पाप है और जुल्म सहना उससे भी बड़ा पाप है। और मैं इस उनके लिटरेचर से इस लिए प्रभावित हुआ हूं क्योंकि उन्होंने एक संदेश बिल्कुल सी दिया है, वो ये है शक्ति के बिना भक्ति नहीं है साहब, और भक्ति के बिना शक्ति नहीं है, ये दोनों साथ साथ चलती हैं, इसके बिना कभी जिंदगी में काम हुआ ही नहीं है। तो जिंदगी में अगर सफल होना चाहते हैं तो हमें वी हैव टू बी ए फाइटर। अगर हम शांति से जीना चाहते हैं वी मस्ट बी स्ट्रॉन्ग। अपने आप को जब तक हम लोग स्ट्रॉन्ग नहीं बनाएंगे हम लोग कभी भी जिंदगी में पीसफुली नहीं रह सकते। साहब आप देखें एक स्ट्रॉन्ग आदमी ही वीक आदमी की मदद कर सकता है, वीक आदमी कभी वीक की मदद नहीं कर सकता। यू विद मी साहब? हेलो, आप अस्पताल में चले जाइए, जो स्ट्रॉन्ग होता है डॉक्टर कहता है तू भैया इस बीमार की देखरेख करना, जो बीमार होता है बीमार की देखरेख नहीं कर सकता। वी हैव टू बी स्ट्रॉन्ग। देखिए साहब ये कुदरत का असूल है, मेरा असूल नहीं है, कुदरत का असूल है। एक किसान मेहनत करके पौधे लगाता है, फल फूल लगाता है, लेकिन जब वो लगा चुकता है उसके बाद एक पूरी फौज इंसेक्ट्स की तैयार रहती है उसको डिस्ट्रॉय करने के लिए, वी रेडी है उसको डिस्ट्रॉय करने के लिए। अब उसके पास चॉइस क्या है? एक ही चॉइस है, या उन कीड़ों को आने दीजिए और आके डिस्ट्रॉय कर लें अपने आप को, या ही हैज टू डिस्ट्रॉय the weeds and the insects. There is a fight. ये fight जारी है साहब। Medical doctors यहाँ बैठे हैं, इनसे पूछिए हमारी body में red cells होते हैं, white cells होते हैं। साहब white cells क्या करते हैं? White cells का क्या काम है? They keep moving in the body and keep looking for infection. और इंफेक्शन को डिस्ट्रॉय करते हैं साहब। अगर इंफेक्शन को डिस्ट्रॉय नहीं करेंगे तो इंफेक्शन हमारे को डिस्ट्रॉय कर देगी।
मतलब यह है कि एक जंग और युद्ध चल रही है हमारे अंदर परमानेंटली, और अच्छाई की जीत होगी तभी हम जी पाएंगे, वरना नहीं जी पाएंगे। तीसरा, हर जगह देखिए, आप कभी भी मॉर्निंग में सुबह जाते हैं कहां पे और पहला काम करते हैं अपना कंप्यूटर चालू करते हैं, कंप्यूटर चालू करते हैं पहला काम क्या करते हैं, उसके अंदर एंटीवायरस लगाते हैं। एंटीवायरस, एंटीवायरस का क्या मतलब है? ताकि कोई वायरस आके आपको डिस्ट्रॉय ना कर दे। एंटीवायरस, यू हैव टू फाइट द वायरस, मींस ये युद्ध जारी है, परमानेंटली जारी है। साहब, हम लोग की कोल माइंस थी इंडिया में, 45 साल पुरानी बात कर रहा हूं मैं, सरकार ने सब कुछ नेशनलाइज कर दिया, तकरीबन 1000 लोग काम करते थे हमारे पास, क्योंकि ज्यादा पढ़ा लिखा नहीं था तो मैं यहां इंडिया छोड़ के चला गया, और वहां जाके बाल्टी लेके घर घर जाके गाड़ियां साफ करता था, वहां लाइफ शुरू की मैंने। ग्रेजुअली मैं घर घर जाके वैक्यूम क्लीनर बेचने शुरू किए, और वहीं से मैंने लाइफ इंश्योरेंस बेचना शुरू किया। तभी मैंने अखबार में एक इश्तिहार पढ़ा कि डॉक्टर नॉर्मन विंसेंट पील शहर में आ रहे थे, जिन्होंने किताब लिखी पावर ऑफ पॉजिटिव थिंकिंग। आपने नाम सुना है साहब? यस नो? अच्छा, तो 1000 लोग थे वहां पे, मैं भी चला गया। मैंने कहा साहब पावर ऑफ पॉजिटिव थिंकिंग आज सीखना तो चाहिए इनसे। तो साहब उस टाइम उनकी उम्र तकरीबन मेरा ख्याल है 80-85 साल की थी, और उनका कद शायद 5 फुट होगा साहब, हो सकता है जूते के साथ 5 फुट 1 इंच हो। लेकिन जब वो मंच पे आए और उन्होंने एक नजर पूरी ऑडियंस के ऊपर दौड़ाई, और उस नजर में बहुत आत्मविश्वास था, लेकिन उस आत्मविश्वास के अंदर नम्रता थी। साहब तब मैंने समझा कि जिस आत्मविश्वास के अंदर नम्रता नहीं होती उसे अहंकार कहा जाता है। यस नो? और उस उम्र में जिस उत्साह से उस कद से बोले वो साहब, उस दिन से मैंने कद की परिभाषा बदल दी है साहब। जिंदगी में इंसान का कद कभी गर्दन से नीचे नहीं नापा जाता, हमेशा गर्दन से ऊपर नापा जाता है साहब। तो साहब उसने पूरी ऑडियंस को देखा और बोले, आप लोग बहुत आराम से बैठे हुए हैं, लगता है किसी को कोई समस्या नहीं है। तो पूछते हैं कि भैया किसी को समस्या है? तो साहब किसको नहीं है? तो सबने हाथ खड़ा कर दिया, हाँ साहब समस्या है। तब फिर दूसरा सवाल पूछा उन्होंने, कितने लोग समस्या से छुटकारा पाना चाहते हैं? तो सबने हाथ खड़ा कर दिया, हाँ साहब छुटकारा पाना चाहते हैं। तब डॉक्टर फील बोले कि भैया जब मैं यहां पे आ रहा था इस कंग्रीगेशन एड्रेस करने के लिए, तो यहां से 200 गज दूर एक जगह है, मैंने वहां पे देखा कुछ लोग आराम से लेटे हुए हैं, एकदम रिलैक्स्ड हैं, स्ट्रेच्ड आउट, उनको कोई समस्या नहीं है। तो कितने लोग जानना चाहते हैं ऐसी कौन सी जगह है जहां कोई समस्या नहीं है? तो सबने हाथ खड़ा कर दिया साहब। तो डॉक्टर फील बोले कि यहां से 200 गज दूर एक शमशान घाट है, और वहां पे लोग पड़े हुए हैं एकदम निश्चिंत, उनको कोई समस्या नहीं है, टोटली रिलैक्स्ड। उसके बाद उन्होंने पूछा कितने लोग समस्या से छुटकारा पाना चाहते हैं? तो सबने हाथ जेब में डाल दिया साहब, कोई हाथ खड़ा ही नहीं हुआ उसके बाद। तब डॉक्टर पील बोला
कि समस्या एक जीवन का प्रतीक है। जब तक हम जिंदा हैं समस्या रहेगी, जब समस्या ही नहीं रहेगी हम ही नहीं रहेंगे। और देखिए उसके बाद उन्होंने कहा डॉक्टर पील ने कि जब समस्या कम होने लगे, मतलब घंटी बज रही है, तब बोले कि उस टाइम अपने घुटनों पर बैठ जाना और भगवान से प्रार्थना करना, हे भगवान भरोसा छोड़ दिया, कुछ समस्या भेजो। तो साहब डॉक्टर पील ने 40 साल पहले एक छोटी सी प्रार्थना दी उस दिन, जो कि मैंने उस दिन लिखी प्रार्थना, और उस दिन से लेके आज तक मैं घर से निकलने से पहले प्रार्थना करके निकलता हूं और इस प्रार्थना ने मेरी जिंदगी बदली साहब। तो आज मैं आपके साथ शेयर करूंगा, पहले इंग्लिश में कहूंगा उसके बाद हिंदी में कहूंगा। और ये प्रार्थना डॉक्टर पील की भी नहीं है, ये किसी और ने 200 साल पहले दी थी। इसको इंग्लिश में कहते हैं सेरेनिटी प्रेयर। और ये ऐसे है, गॉड ग्रांट मी दिस सेरेनिटी टू एक्सेप्ट द थिंग्स दैट आई कैन नॉट चेंज, करेज टू चेंज द थिंग्स दैट आई कैन, एंड विजडम टू नो द डिफरेंस व्हाट आई कैन एंड व्हाट आई कैन नॉट। मैं रिपीट करता हूं, गॉड ग्रांट मी द सेरेनिटी टू एक्सेप्ट द थिंग्स दैट आई कैन नॉट चेंज, एंड करेज टू चेंज द थिंग्स दैट आई कैन, एंड विजडम टू नो द डिफरेंस व्हाट आई कैन एंड व्हाट आई कैन नॉट। इसका मतलब क्या है? परमात्मा मुझे संतुलन दो, जो मैं बदल नहीं सकता आपकी सौगात समझ के स्वीकार करूं, और अगर मैं बदल सकता हूं तो मुझे इतनी हिम्मत हौसला दो कि मैं उसे बदल दूं, और इतनी सुबुद्धि दो कि फर्क बता सकूं कि क्या मैं बदल सकता हूं और क्या मैं नहीं बदल सकता। साहब अब आप इसको एनालाइज करें, मेरे हिसाब से ये वाकई में जिंदगी का एक निचोड़ है। परमात्मा मुझे संतुलन दो कि जो मैं बदल नहीं सकता आपकी सौगात समझ के स्वीकार करूं। अब सवाल यह है कि जिंदगी में क्या हर चीज हमारे इख्तियार में है या कुछ चीजें बाहर भी हैं? सब मैंने अपने मां बाप को नहीं चुना, ना ही आपने चुना। मैं कहां पैदा हुआ यह मेरा फैसला नहीं था, ना ही आपका फैसला था। अगर मेरा रंग ये है तो साहब ये फैसला मेरा नहीं है, इसको बदल नहीं सकता। अगर मेरी हाइट ये है तो मैं 6 फुट 10 इंच नहीं हो सकता, और ये ठीक है। कई लोग अपाहिज पैदा हो जाते हैं, गलती की उन्होंने, और कई बार अच्छे लोगों के साथ बुरे हादसे भी हो जाते हैं, क्या गलती उन्होंने कौन जाने। तो साहब ऐसा है, बहुत बारी जो हम बदल नहीं सकते हम उसके साथ लड़ते रहते हैं और अपनी जिंदगी में तनाव लेके चले आते हैं, और जिंदगी हमारी प्रोडक्टिविटी गिर जाती है। अगर मैं बदल नहीं सकता तो आपकी सौगात समझ के स्वीकार करूं, और अगर बदल सकता हूं तो मुझे इतनी हिम्मत और हौसला दो कि मैं उसे बदल दूं, और इतनी सुबुद्धि दो कि उनमें फर्क बता सकूं क्या बदल सकता हूं और क्या मैं नहीं बदल सकता। तो साहब जब मैं अपनी किताब लिख रहा था यू कैन विन, जीत आपकी, इसी सोच को डॉक्टर पी सोच को लेके मैं 2 कदम आगे चला गया, और उसमें मैंने लिखा है जिंदगी एक फैसला भी है और जिंदगी एक समझौता भी है। लगता कि आपस में कॉन्ट्रडिक्टरी है लेकिन है ही नहीं साहब। वो कैसे? जिंदगी एक फैसला भी है, एक समझौता भी है।
साहब ऐसा है, अगर मैं आपके साथ व्यवहार करता हूं, मैंने फैसला किया आप मुझसे दुर्व्यवहार किए, मैं आपके साथ बदतमीजी के साथ पेश आता हूं, मैंने फैसला किया आप मुझे साथ बदतमीजी के साथ पेश आइए, मैं अगर सिगरेट जलाता हूं, मैंने फैसला किया कैंसर को बुलाने के लिए, स्नो हेलो, जिंदगी एक फैसला भी है साहब। साहब अब ध्यान से सुनिएगा, एक हम सब एक फैसला लेने तक आजाद हैं, लेकिन जब हम फैसला चुकते हैं, फैसला हम पे काबू पा लेता है, हमारी आजादी खत्म हो जाती है साहब। वी आर ऑल फ्री टू द पॉइंट ऑफ चॉइस, बट आफ्टर वी मेक आवर चॉइसेस, चॉइस कंट्रोल्स द चूजर, वी हैव नो मोर चॉइस। साहब ऐसा है, किसी ने सही कहा है, जिंदगी में ताश के पत्ते कैसे मिलते हैं इसका फैसला हम नहीं कर सकते, खेल कैसे खेलते हैं इसका फैसला हम जरूर कर सकते हैं, हवा का रुख हम नहीं बदल सकते, लेकिन नाव में सेल कैसे लगाते हैं इसका फैसला हम कर सकते हैं साहब। साहब जब मैंने किताब लिखी यू कैन विन, तकरीबन 45 साल पहले कहीं दिमाग में आई होगी किताब, तो मैं दफ्तर में बैठता था, चुटके बनाता था, रेस्टोरेंट जाता, वहां पर नैपकिन के ऊपर जो दिमाग में थॉट आती थी मैं लिख देता था उसमें। तो तकरीबन 20-25 साल लगे पहली किताब लिखने में। उसके बाद मैंने कहा साहब किताब तो बहुत बढ़िया लिखी हमने, मैंने पब्लिशर्स की लिस्ट मंगाई न्यूयॉर्क न्यूजर्सी में और मैंने अपनी किताब भेजी वो पब्लिश के लिए, तो साहब किसी का ना को जवाब आया, और किसी का अगर आया तो उसमें रिजेक्शन आ गई, सॉरी वी कैन नॉट पब्लिश योर बुक। मैंने कहा साहब ये 2-3 स्टेट तो ट्राई कर ली, अब अमेरिका की डायरेक्ट मंगाई जाए, मैं साहब पुरानी बात कर रहा हूं, कोई तकरीबन 21-22 साल पुरानी, तो मैंने अमेरिका की डायरेक्ट मंगाई पब्लिशर्स की, मैंने 100-200 चिट्ठियां लिख दी साहब, मैंने कहा हो सकता है इट माइट वर्क, तो मैंने टेबल ऑफ कंटेंट फर्स्ट चैप्टर हर एक को भेज दिया उठा के, मैंने कहा साहब मेरी किताब पब्लिश कीजिए, तकरीबन सब चुप थे, किसी ने जवाब नहीं दिया, फोन किया तो बोले साहब हम आपकी किताब नहीं पेश कर सकते, क्यों, तो इस वाला जवाब नहीं देने की हमारी कोई बात नहीं है, और किसी किसी का चिट्ठी आ जाती थी सॉरी वी कैन नॉट पब्लिश योर बुक। सब मैंने तकरीबन 500-700 चिट्ठियां लिखी साहब, हर एक में रिजेक्शन आ गई। फाइनली मैंने सोचा कि सभी ने तो रिजेक्ट कर दिया भाई, अब दुनिया का सबसे बड़ा पब्लिशर जो है उसको लिखा जाए प्रेंटिस हॉल, और क्या हो सकता है मेरे में कोई कमी हो इस वजह से रिजेक्ट कर रहे हैं, तो मैंने कहा अपनी वाइफ को, मैंने कहा एडिट करो भाई, किसी और को पूछा उससे, उन्हें कहा सब तो अच्छा है, टेबल ऑफ कंटेंट भी बढ़िया, चैप्टर फर्स्ट चैप्टर का मैन्युस्क्रिप्ट बहुत बढ़िया है, तो मैंने कहा हो सकता है प्रेजेंटेशन में कमी हो, हमको पेपर अच्छा लाना, खैर मैं लेके आया बढ़िया पेपर लेके आया, प्रिंटिंग कराई उस टाइम, और एक अच्छे तरीके से लिफाफे में रिबन शिबन बांध के मैंने साहब प्रेंटिस हॉल को भेज दिया। साहब भी कभी तो जिंदगी में टाइम बदलता है, और इस बारी क्या हुआ जवाब क्या आया साहब, हेलो क्या जवाब आया साहब, इस बारी फिर ऐसी रिजेक्शन आई, मेरा लिफाफा बिना खोले ही उन्होंने रिजेक्शन भेज दिया वापिस, कहते हैं तुम्हारे जैसे लोग जो ऑथर बनना चाहते हैं 1000 चिट्ठियां पर वीक, एक हफ्ते में आती हैं, 1000 चिट्ठी एक हफ्ते में आती है, बोले हम तुम्हारी किताब देखेंगे भी नहीं जब तक पूरा मैन्युस्क्रिप्ट नहीं भेजोगे, और सील्ड लिफाफा वापस भेज दिया साहब हमारे को। साहब अब तक तो मेरे को तकलीफ होती थी जब रिजेक्शन आती थी, इस बारी जब बिना पढ़े लिफाफा मुझे वापस भेजा तो साहब गुस्सा भी आया मुझे, खैर मैंने कहा साहब
Normally, a rejected author कभी वापस चिट्ठी नहीं लिखता. मैंने कहा इनको चिट्ठी जरूर लिखूंगा. अरे भैया, बोल के एक बारी पढ़ तो लेते, फिर रिजेक्ट कर देते तो अच्छा लगता. बिना पढ़े ही भेज दिया वापस लिफाफा. मैंने चिट्ठी लिखी प्रेंटिस हॉल को कि साहब, यू हैव बीन सो इल मैनर्ड, यू हैव रिजेक्टेड मी इवन विदाउट रीडिंग माई बुक. I wish you had read book, पढ़ के reject करते तो अच्छा लगता था. इसलिए अगर आप publish भी करना चाहेंगे तो भी नहीं करवाऊंगा आपसे किताब publish. साहब ऐसा है, दुनिया के सबसे बड़े publisher को कभी इस तरीके की चिट्ठी मिली भी नहीं किसी rejected author से. तो जब मेरी चिट्ठी मिली, कहते हैं वी विल मेक एन एक्सेप्शन, दोबारा से भेजिए. हमने टेबल ऑफ कंटेंट भेजा, पहला चैप्टर भेजा. मैंने कहा चलो छोड़ो गुस्सा भाई, शुरू करो कहीं काम. तो मैंने भेजा तो उनको जब ठीक लगा तो बोले वी विल कंसीडर, सेंड अस द एंटायर मैन्युस्क्रिप्ट. तो हमने साहब उनको पूरा मैन्युस्क्रिप्ट भेजा, उन्होंने पूरा पढ़ लिया तो बोले साहब ये तो किताब बढ़िया लगता है. खैर, किताब पब्लिशर का एग्रीमेंट पढ़ के कभी कोई साइन नहीं कर सकता साहब. उसमें मॉडिफिकेशन की हम लोगों ने तो करके मेरी किताब पब्लिश की. 1000 किताब उन्होंने, सिर्फ 1000 किताब, $1 कॉस्ट थी उसकी, उन्होंने पब्लिश की. और 6 किताब मेरे पास प्रेजेंटेशन के लिए आए और कंग्रेचुलेशंस किया, हाथ मिलाया और बोले मिस्टर खेरा यू हैव कम ऑथर नाउ, ये 6 किताब आपकी प्रेजेंटेशन की किताब है. तो साहब उसके बाद मैं जाता था जिस जगह पे, अलग अलग देशों में बुक शॉप में जाता था और खोजता था मेरी किताब कहाँ है. तो मैं उनसे पूछता था कि भैया आपके पास, पूरा खोजने का नहीं मिलती थी किताब, तो मैं पूछता था कि आपके पास किताब है यू कैन विन. तो मेरे से पूछते थे यू कैन व्हाट. मैंने कहा भाई यू कैन विन. बोले यू कैन व्हाट. तो मैंने कहा हो सकता है टाइटल से नहीं पहचानेंगे, हो सकता है ऑथर के नाम से पहचान ले. तो मैंने कहा भैया ऑथर था शिव खेरा. बोले शिव व्हाट. मैंने कहा भाई ऑथर को भी छोड़ दो, प्रेंटिस हॉल का नाम सुना है. बोले हाँ बिल्कुल सुना है. मैंने कहा प्रेंटिस हॉल ने छाड़ी है, छापी है किताब. तो साहब किताब कहीं थी नहीं. तो मैं अपने पब्लिशर के गया, मैंने कहा भाई किताब बिकेगी कैसे अगर किताब दुकान में है नहीं. तो मैंने कहा थोड़ा प्रमोशन करो, एडवर्टाइज करो. बोले हमारे पास बजट नहीं है साहब. तो मैंने कहा भाई कोई पीआर कर दो, कम से कम प्रेस रिव्यू ले आओ, उसके तो पैसे नहीं लगते. बोलते हैं मैंने क्या पैसे लगते हैं. बोले कूरियर के. मैंने कहा भैया एक काम करो, कूरियर के पैसे मेरे से काट लीजिएगा, मेरी रॉयल्टी से, अगर कोई रॉयल्टी होगी तो. नहीं बिकेगी नहीं तो रॉयल्टी कहां से होगी भाई. मैंने कहा मेरे से काट लीजिएगा, भेजो. तो साहब उन्हें मेरी किताब अलग अलग जगह पे भेजनी शुरू की. जगह जाते थे किताब मिलती नहीं थी. खैर मलेशिया में उनका जो बड़ा अखबार है उसमें मेरे को फुल पेज प्रेस रिव्यू दिया था. फुल पेज साहब, एक अनजाने ऑथर को अगर फुल पेज प्रेस रिव्यू मिल जाए ये तो एक लॉटरी के समान है. यस नो. लेकिन साहब ध्यान दीजिएगा ये लॉटरी कौन सी थी. हेडलाइन में लिखा था डोंट बाय दिस बुक. हेडलाइन पे लिखा था डोंट बाय दिस बुक. शिखेरा ने कोई नई चीज नहीं लिखी है साहब, दिस इज ओल्ड वाइन इन न्यू बॉटल. और पूरा मेरे को क्रिटिसाइज करके, बहुत मेरे को निचुआ साहब उन्होंने क्रिटिसाइज करके फाइनली लिखा नीचे सेव योर मनी. और वो अखबार का मेरे को पूरा रिव्यू मेरा सिंगापुर ऑफिस में उन्होंने भेजा. मैं ट्रेवल कर रहा था, मेरी वाइफ वहां पर थी. उसने जब पढ़ा उसको अच्छा नहीं लगा और उसने सोचा कि मुझे बताने की जरूरत नहीं है. उसने लपेट के कुछ फाइलों के नीचे दबा दिया और जब मैं वापस आया तो मुझे बताया नहीं.
दो साल के बाद हम लोग दफ्तर शिफ्ट कर रहे थे, फाइलें मैं क्लियर कर रहा था, पुरानी फाइलें फेंक रहा था, तो दो फाइलों के नीचे मेरे को ये पूरा रिव्यू मिल गया था। तो मैंने अपनी वाइफ पूछा कि तुम्हारे को मालूम है? बोले हाँ, मैंने तो वहां रखा है, तो मुझे बताया क्यों नहीं? उसने बोला कि बताने का है क्या, इट इज सो नेगेटिव, इट इज सो नेगेटिव। और उसने कहा कि आपने इतनी मेहनत की है, यू आर सो कमिटेड, बाय लुकिंग एट ऑल दिस नेगेटिविटी दिस विल पुल यू डाउन एंड देयर इज नथिंग टू सी हियर। और तब तक उस दो साल के अंदर मेरी किताब इंटरनेशनल बेस्ट सेलर बन चुकी थी इस दो साल के पीरियड में। साथ इस हादसे से मैंने साहब एक बहुत अहम सीखी, वो ये है, जिंदगी में आप अच्छा करेंगे, निंदा करने वाले आपकी निंदा करेंगे, आप बुरा करोगे, निंदा करने वाले आपकी निंदा फिर भी करेंगे। साहब अच्छा करते जाओ, निंदा की परवाह मत करो साहब जिंदगी में, अच्छा करते जाओ, निंदा की परवाह मत करो। और चीज सीखी तब मैंने, एनी फूल कैन क्रिटिसाइज एंड मोस्ट फूल्स डू। और आप देखें दुनिया में किसी देश ने आज तक किसी निंदक को ऑनर नहीं किया, किसी देश ने आज तक कोई सड़क किसी निंदक के नाम नहीं बनाई, आज तक किसी देश ने किसी निंदक के नाम बुत नहीं बनाया साहब। और कुछ लोग ऐसे हैं, आप चाहे जिस तरफ पहुंचे चले जाइए, वो हमेशा दे आर ऑन द ऑपोजिट साइड, डजंट मैटर विच साइड, बट दे आर ऑलवेज ऑन द ऑपोजिट साइड। साहब मैंने हाल ही में एक आर्टिकल लिखा था जो मैंने न्यूयॉर्क टाइम्स में भेजा पब्लिशिकेशन के लिए, और उन्होंने मुझे वापस भेजा कि आप कंडेंस करके दीजिए इसको। उसमें मैंने लिखा था कि जिस तरीके से आज चेंज हो रहा है दुनिया में, द स्पीड ऑफ चेंज इज सो फास्ट दैट प्रोडक्ट्स जिस दिन लॉन्च होते हैं साहब उसी दिन ऑब्सोलीट हो जाते हैं। यह स्पीड है चेंज की आज। और नॉलेज दो या तीन साल में ऑब्सोलीट हो रही है। इंजीनियरिंग ग्रेजुएट्स में चले जाइए, बाय द टाइम ये चौथी फोर्थ ईयर में जाते हैं, जो उन्होंने पहले साल में सीखा हैज बिकम ऑब्सोलीट। मेडिकल ग्रेजुएट्स जब तक चौथे पांचवें साल में जाते हैं, एम आई राइट डॉक्टर साहब, व्हाट दे हैव लर्नड इन द फर्स्ट ईयर हैज बिकम ऑब्सोलीट। ये है चेंज की रफ्तार। तो मैंने लिखा कि आने वाले टाइम में वो लोग सफल होंगे तो तीन स्किल्स मास्टर कर पाएंगे। आई रिपीट, गोइंग इनटू द फ्यूचर द ओनली पीपल हु विल सक्सीड इन लाइफ आर दोज हु मास्टर थ्री स्किल्स दैट हैव नेवर चेंज्ड एंड दे विल नेवर चेंज। ये कभी बदला ही नहीं साहब, ये स्किल्स, ये कौन से तीन स्किल्स हैं? एक पीपल स्किल्स, दूसरा पर्सुएशन स्किल्स, और तीसरा प्रायोरिटाइजिंग स्किल्स। रिपीट करता हूं साहब, वन पीपल स्किल्स, नंबर टू पर्सुएशन स्किल्स, नंबर थ्री प्रायोरिटाइजिंग स्किल्स। ये तीन चीजें
ना बदली हैं ना बदलेंगी. Why people skills? आप दुनिया में कहीं भी देखिए, we are hired for our skills, but we are fired for our behavior. Yes, no. So, we are hired for our skills, but we are fired for our behavior. चाहे व्यापारी वर्ग हो, चाहे कहीं हम नौकरी कर रहे हो या कॉन्ट्रैक्ट ले रहे हो, we are hired for our skills, but we are fired for our behavior. और आप देखें, जब भी हम शुरुआत करते हैं, जितनी नीचे से शुरुआत करते हैं, आप देखें 90% टाइम हमारा चला जाता है टेक्निकल स्किल्स में एंड लेस देन 10% इन पीपल स्किल्स. लेकिन जैसे जितने ऊपर बढ़ते चले जाते हैं, इट जस्ट रिवर्सेस. 90% टाइम गोज इन पीपल स्किल्स, लेस देन 10% इन टेक्निकल स्किल्स. और आप देखें साहब, टेक्नोलॉजी और टेक्नीशियंस पैसे के साथ कभी भी खरीदा जा सकता है, लेकिन द वेल्थीएस्ट पर्सन इन द वर्ल्ड, सबसे पैसे वाला इंसान, रिश्ते हरेक को बनाने पड़ते हैं. यस नो, रिश्ते खरीदे नहीं जाते. इसको किसी ने क्रूड लैंग्वेज में कहा है, साहब कुत्ता खरीद सकते लेकिन पूछ नहीं हिलवा सकते. साहब पैसे के साथ हर चीज नहीं होती. मैं आपको एक उदाहरण देता हूं. गैलप एक बहुत बड़ी कंपनी है अमेरिका में, उन्होंने एक सर्वे किया और उन्होंने कहा कि 63% लोग जो काम करने जाते हैं, they are disengaged. मतलब they don't do their job, 63%. और एक एडिशन 24% आर एक्टिवली डिसएंगेज्ड. इसका मतलब क्या हुआ? दे मेक श्योर दूसरे भी अपना काम नहीं करते साहब, खुद नहीं करते, दूसरे को भी नहीं करने देते. इसका मतलब यह है कि सिर्फ 13% लोग जो काम करने जाते हैं एक्चुअली काम करते हैं साहब, सिर्फ 13%. तो साहब ये सच्चाई और ईमानदारी का इशू है कि नहीं है, ये फर्क होता है पैसा बनाने में और पैसा कमाने में. पैसा बनाना बेईमानी है, पैसा कमाना ईमानदारी है. आर यू विद मी? देयर इज अ डिफरेंस बिटवीन मेकिंग मनी वर्सेस अर्निंग मनी. और जो काम करने जाते हैं उनकी ये समझ में नहीं आती कि वेजेस विदाउट वर्क अमाउंट्स टू स्टीलिंग. पैसा बिना काम किए चोरी समान है. यस नो साहब, यही बात तो गोविंद काका कह रहे थे. बिकॉज पीपल जो भी हमारे को हायर करते हैं, दे हायर अस आउट ऑफ ट्रस्ट. ट्रस्ट इज द बिगेस्ट थिंग साहब. बहुत बार आप पूछें लोगों से, टीवी इवेंजुलिस्ट, साधु महात्मा जो अपने आप को कहते हैं, कि दुनिया में सबसे बड़ी चीज क्या है, कहते हैं प्यार और प्रेम सबसे बड़ी चीज है. साहब जिस तरीके से मैं सोचता हूं, भरोसा प्रेम से भी ज्यादा अहमियत रखता है. बहुत से लोग ऐसे हैं जिनके साथ हम प्यार करते हैं लेकिन उनके ऊपर भरोसा नहीं कर पाते. आर यू विद मी? ट्रस्ट इन मेनी वेज इज अ मच ग्रेटर कॉम्प्लीमेंट इन लाइफ देन लव. एक बारी एक टीचर ने स्कूल में बच्चे को एक डिब्बा दिया और बोला कि बेटा ये डिब्बा तू घर जाके अपने पिता को देना, तू नहीं खोलना, सिर्फ अपने पिता को बोलना, वही खोलेंगे. बच्चा जैसे घर जा रहा था, उस डिब्बे के अंदर कुछ था जो हिल रहा था, तो उसका बहुत उत्सुक हुआ वो. रास्ते में जंगल था, फिर सोचने लगा कि भाई खोल के देखूं क्या है. याद आया कि गुरुजी ने मना किया था खोलना नहीं. फिर दिमाग में सोचता है, अरे भाई मेरा टीचर यहां पे थोड़ी है, अगर खोल लूंगा तो उसको मालूम कैसे होगा.
खैर उसने डिब्बा खोला, डिब्बे के अंदर एक चूहिया थी, चूहिया उछल के भाग गई और चली गई। अब वो चूहा खींच के ला नहीं सकता था, उसने डिब्बा बंद किया, घर आ गया, पिता के पास गया और कहता है, पिताजी ये डिब्बा मेरे टीचर ने दिया आपके लिए और बोला कि आप ही खोलिएगा, लेकिन मैंने खोला इसको। उसके अंदर एक चूहा था, चूहा उछल के भाग गया। मैं आपसे यह पूछना चाहता हूं, एक कैसा स्कूल है जो टीचर ऐसा रखता है जो माँ बाप को घर में चूहे भेजते हैं, और ये टीचर कैसा है, आपके पास और कुछ नहीं है, और आप पिता कैसे हो जो मुझे ऐसे स्कूल में भेजते हो जहां पे टीचर खाली चूहे घर में भेजते हैं। मैं आपको सिर्फ यही कहना चाहता हूं, हमने खोया कुछ नहीं, हमने कुछ नहीं खोया, क्योंकि इस डिब्बे में खाली एक चूहा था। तो उसके पिता ने बोला कि बेटा, जो संदेश तेरे गुरुजी ने भेजना था तू फेल हो गया बेटा, तेरी समझ में कुछ नहीं आया, जो हमने खोया तुझे मालूम नहीं है, हमने तूने अपने टीचर का भरोसा सारी जिंदगी के लिए खो दिया था। यू हैव लॉस्ट योर ट्रस्ट, लॉस्ट टीचर्स ट्रस्ट इन यू फॉर एवर। साहब क्योंकि समय की कमी है और काफी हम लेट जाते हैं, मैं दो सिर्फ जरूरी चीज कवर करना चाहूंगा, बहुत जरूरी, क्योंकि अगर किसी भी प्रोग्राम से अगर कोई टेक होम ना हो जो बाहर जाके आप इस्तेमाल कर सकें, मेरे हिसाब से वो प्रोग्राम वेस्ट है। आयुध में यस नो। अब दो चीज आपसे शेयर करूंगा, वो ये है, हमारा एक कोटेशन है, जीतने वाले कोई अलग काम नहीं करते, वो हर काम अलग ढंग से करते हैं। तो अक्सर लोग पूछते हैं मुझसे कि साहब अलग ढंग से क्या करते हैं, और मेरा उनको जवाब यह है कि साहब जीतने वाले उस काम करने की आदत बना लेते हैं जो हारने वाले जिंदगी में कभी करना नहीं चाहते। और वो ऐसा कौन सा काम है जो हारने वाले नहीं करना चाहते, वही काम है जो जीतने वाले भी नहीं करना चाहते लेकिन फिर भी करते हैं। आप देखिए, हारने वाले सुबह नहीं उठना चाहते, जीतने वाले भी नहीं उठना चाहते लेकिन उठते हैं। सी, हारने वाले मेहनत नहीं करना चाहते, साहब जीतने वाले भी नहीं करना चाहते लेकिन फिर भी करते हैं। जीतने वाले उस काम करने की आदत बना लेते हैं जो हारने वाले कभी करना नहीं चाहते, और वही काम है साहब, वही काम है। मैं ये बात आपसे क्यों कह रहा हूं, वो इस वजह से कह रहा हूं कि कितनी बारी आप ये सुनते हैं कि साहब इसकी तो किस्मत ही अच्छी है, मिट्टी को हाथ लगाता है सोना हो जाती है, इसकी किस्मत खराब है साहब ये तो सोने को हाथ लगाता है मिट्टी हो जाती है। इस बात में सच है, वो सच ये है कि जिसको हम कहते हैं इसकी किस्मत अच्छी है, मिट्टी को हाथ लगा सोना हो जाती है, आप उसकी जिंदगी देखें और जिंदगी में हर ट्रांजैक्शन देखें, सही व्यवहार एक आदत सी बन चुकी है। जब करते हैं सही करते हैं, इट हैपेंस। और जिसको हम कहते हैं इसकी किस्मत खराब है, ये सोने को हाथ लगाता है मिट्टी हो जाती है, उसकी जिंदगी देखें और रखें, हर ट्रांजैक्शन पर रखें, नेगेटिव बिहेवियर हैज बिकम हैबिचुअल, आदत बन गई साहब। जब करते हैं गलत करते हैं, हो जाता है गलत, हो जाता है, रिफ्लेक्सेस मूव। चाहे हम लोग की कोई भी उम्र हो, एक चीज हम लोगों ने बचपन से ही से अपने माँ बाप से, माँ बाप कहते हैं कि बेटा अच्छी आदतें बनाओ, आदतों से चरित्र बनता है, और अगर हमारी आदतें अच्छी हैं तो हमारा चरित्र अच्छा है, आदतें बुरी हैं तो चरित्र बुरा है, क्योंकि 90% हमारा बिहेवियर इज हैबिचुअल, वी डोंट थिंक, वी जस्ट एक्ट। और अच्छी आदतें मुश्किल से आती हैं लेकिन उनके साथ जीना आसान है, बुरी आदतें आसानी के साथ आती हैं लेकिन उनके साथ जीना मुश्किल है। और जब तक हम आदत को पकड़ते हैं, आदत हमको पकड़ चुकी होती है। यस नो।
बजा लीजिए साहब, जोर से बजा लीजिए, जोर से बजा लीजिए, अच्छा रहेगा। जब तक हम आदत को पकड़ते हैं, आदत हमारे को पकड़ चुकी होती है। साहब ये आपके साथ एक और उदाहरण देखूं, आप देखते हैं anybody did martial art in life? सब मार्शल आर्ट में लोगों को व्हाइट बेल्ट मिलती है, येलो ग्रीन पर्पल ब्राउन ब्लैक बेल्ट, 5 years later, 5 साल के बाद दे आर स्टिल डूइंग सेम थिंग जो उन्होंने सीखा था विद व्हाइट बेल्ट, ब्लॉक पंच ब्लॉक पंच ब्लॉक पंच ब्लॉक, 5 साल के बाद ब्लॉक पंच कर रहे हैं साहब। क्यों? क्योंकि टीचर समझता है ये ब्लॉक पंच एक रिफ्लेक्स एक्शन बनना चाहिए, क्यों अगर स्टूडेंट सड़क पे उसका झगड़ा हो जाए और अगर उसको ब्लॉक एंड पंच करने के लिए सोचना पड़े क्या होगा, पिट के आएगा सर। मार्शल आर्ट स्टूडेंट को कभी सोचना नहीं होता, उनके रिफ्लेक्स मूव करते हैं साहब। आप फौज में देखें तकरीबन 70% एक फौजी का करियर सिचुएशन में जाता है इन वॉरफेयर, बिकॉज दे वॉन्ट टू ब्रिंग इट इन टू रिफ्लेक्स एक्शन। समझते हैं कि अगर जंग छिड़ जाए, अगर इन्हें सोचना पड़े जंग कैसे लड़नी है, क्या जिंदगी में लड़ पाएंगे, नेवर। आंसर इज इट इज रिफ्लेक्स एक्शन। अब मैं आपके साथ वापिस आता हूं। हम लोग अपने परिवारों में अच्छे उसूल या बुरे उसूल कैसे सिखाते हैं, लेट मी शेयर विद यू, बिकॉज यहां से आज अगर यही दो चीज हम लोग ले जानी हो, ले जा सके, तो दिस विल बी वेरी इंपॉर्टेंट। पहली बात तो मैं एक्सेप्ट करूंगा, कबूल करूंगा कि जिंदगी में मैंने बहुत गलतियां की हैं। अगर आप किसी ऐसे इंसान को जानते हैं कि जिसने गलती नहीं की, तो इंसान को जानते हैं जिसने जिंदगी में कुछ किया ही नहीं। साहब गलती करना पाप नहीं है, गलती का एहसास होने के बाद दोहराते रहना पाप जरूर है, यस नो। तो मैं बॉम्बे में प्रोग्राम कर रहा था, हमारा प्रोग्राम बॉम्बे में ललित होटल में होता है साहब। मेरे बेड के साथ एक टेबल पड़ी थी और टेबल के ऊपर एक डिजिटल क्लॉक पड़ी थी। अब 5-star होटल में भी डिजिटल क्लॉक होगी, कितने की होती है, 50 रुपए 100 रुपए की होती है, दैट इज नॉट इंपॉर्टेंट। बट उस घड़ी के सामने एक बड़ा साइन लगा हुआ था, दिस वॉज द साइन नेक्स्ट टू द क्लॉक, उस पर लिखा था दिस क्लॉक इज होटल प्रॉपर्टी। आर यू विद मी? हेलो, दिस क्लॉक इज होटल प्रॉपर्टी। इसके बगल में एक लैंप पड़ा था, छोटा सा लैंप, बहुत अच्छा था, और लैंप के बगल में एक और साइन लगा हुआ था, दिस लैंप इज होटल प्रॉपर्टी। तो मैं आपसे पूछना चाहता हूं कि ये साइन उन्होंने सब क्यों लगाया? हेलो, ये सब वहां पे क्यों लगाया साहब? एनीबॉडी क्यों लगाया साहब? है जी सर, व्हाई डिड दे पुट दिस साइन देयर? इट बिकम्स द होटल, मतलब लोग ले जाते हैं, गलती से ले जाते हैं सर, ले जाते हैं वो सब होटल की घड़ी वड़ी उठा के ले जाते हैं, पैक करके ले जाते हैं, गलती से तो ले जाते हैं सर, जानते हैं। अच्छा एक बात बताइए, जो वहां रह रहा है 15,000-20,000 रुपए एक रात के दे रहा है, 15,000-20,000 रुपए, वो सब गरीब आदमी होगा? गरीब आदमी है क्या सब? अरबपति है, वो होटल खरीद सकता है, लेकिन
उठा के ले जाते हैं। अब कोई ऐसे लोग हैं कटलरी ले जाते हैं, क्रॉकरी ले जाते हैं, तौलिया ले जाते हैं, लिनन ले जाते हैं और घर में बच्चों को दिखाते हैं और जानते हैं क्या कहते हैं, बेटा मैं सुविनेर कलेक्ट करता हूं, आई कलेक्ट सुविनेर्स। और साहब ये खुशी से मैं नहीं कह रहा हूं, 2013 को 19 अप्रैल ए ग्लोबल सर्वे कंडक्टेड एंड इट सेड इंडियन टूरिस्ट रैंक नंबर 3 इन होटल आइटम थीव्स इन द वर्ल्ड। साहब आप लोग जितने लोग हंसे हो यहां पे, मैं बिल्कुल कह सकता हूं एक खुशी की हंसी नहीं थी, स्नो खुशी की हंसी खुल के हंसी जाती है साहब, हंसी में एक तकलीफ थी, दिस इज नॉट अ हैप्पी सिचुएशन। और हम लोग अपने आप को कहते हैं वी आर द स्पिरिचुअल कैपिटल ऑफ द वर्ल्ड, इफ वी आर द स्पिरिचुअल कैपिटल वी ऑट टू बी द मोस्ट ऑनेस्ट कंट्री इन द वर्ल्ड, बट द रिवर्स इज ट्रू। साहब हम लोग छोटी छोटी चीजों के लिए दो दो कौड़ी के लिए झूठ बोलते हैं, एंड दूसरी बात यह है कि तकलीफ भी नहीं होती साहब उसके बाद। एक टाइम था हम लोग गलत काम करते थे तो तकलीफ होती थी कि साहब गलती हो गई, आज जानते हैं लोग गलत काम करते हैं तो उनको तकलीफ भी नहीं होती, और जब पकड़े जाते हैं तो तकलीफ जानते हो किस बात की होती है, पकड़े क्यों गए, गलती करने की तकलीफ नहीं होती, पकड़े जाने की तकलीफ होती है। दिस इज डेग्रेडेशन ऑफ वैल्यूज। हमारे परिवारों में कैसे गलत उसूल सिखाते हैं, हमारे दफ्तर में अगर कोई फोन आती है और मैं फोन नहीं आंसर कर सकता, या किसी क्रेडिटर का फोन आता है जिसको हमें पैसे नहीं भेजे फॉर व्हाटएवर रीजन, कैश फ्लो रीजन और ओवरसाइट रीजन, तो हमारा स्टाफ यह नहीं कहेगा साहब चला गया, सिर्फ माफी मांगेगा। साहब अगर मैं अपने स्टाफ को सिखाता हूं झूठ बोलने के लिए, एक दिन आएगा कि मेरा स्टाफ मुझसे ही झूठ बोलेगा। और सब जितनी बारी मैं उनको झूठ बोलना सिखाता हूं और वो झूठ बोलते हैं, कोई नहीं भी देख रहा हो, हम लोग अपनी नजरों में गिरते चले जाते हैं। साहब देखा है सिर्फ पहला झूठ ही मुश्किल है, अगला झूठ आसान हो जाता है, तीसरा और आसान हो जाता है, चौथा और पांचवा। साहब हमने एक स्विस कंपनी को एक क्लाइंट लिया फॉर कंसल्टिंग, तो उन्होंने मुझे बोला कि उनके सुने कि हमारी सेल्स ट्रेनिंग कर दीजिए। तो मैंने कहा भैया क्या करना चाहते हैं आप, बोले मैं सेल्स को इंट्रेस्ट करना चाहता हूं। तो मैंने कहा भैया मुझे गिव मी 3-4 डेज। तो मैंने अपने दफ्तर से कुछ आदमी भेजे वहां पे और I'll close in within 5 minutes. तो मैंने अपने दफ्तर से कुछ लोग भेजे वहां, मैंने कहा भैया चेक कीजिए इनके लोग कैसे क्या काम कर रहे हैं। एक हफ्ते के बाद मैंने उनके सीईओ को फोन किया और मैंने कहा कि भैया ऐसा है आपके लोगों को सेल्स ट्रेनिंग नहीं चाहिए, दे नीड ट्रेनिंग इन कर्टेसी एटिकेट मैनर इंटेग्रिटी। बोले क्या? आई सेड दे नीड ट्रेनिंग इन कर्टेसी एटिकेट मैनर्स इंटेग्रिटी। बोले वो कैसे? मैं कहा बहुत बारी आपके सेल्स लोगों की अपॉइंटमेंट होती है और दे आर लेट, इनको इतनी कर्टेसी नहीं है टू कॉल एंड से आई एम सॉरी आई एम रनिंग लेट, एंड टाइम टू कॉल इज व्हेन बिफोर यू गॉट लेट और आफ्टर यू गॉट लेट। तीसरी चीज, दफ्तर लेट पहुंचते हैं एंड दे डोंट हैव द कर्टेसी टू से आई एम सॉरी आई केप्ट यू वेटिंग, और अगर फोन करते हैं वहां पे तो जानते हैं क्या कहते हैं साहब, आई एम स्टक इन, फिर से आई एम स्टक इन ट्रैफिक। नाउ ट्रैफिक वाकई में दुनिया भर में एक समस्या बन चुकी है, लेकिन बहुत बारी ये लोग अपॉइंटमेंट से सिर्फ 5 पहले अपने दफ्तर से निकलते हैं एंड दे ब्लेम इट ऑन ट्रैफिक। इन लोगों के अंदर इतनी ईमानदारी और गुर्दा नहीं है कि जाके कह दें कि आई एम सॉरी आई डिड स्टार्ट लेट।
I'm sorry I startled it. They don't have the guts and integrity to do that. Aur dekha gaya hai, sirf pehla jhoot hi mushkil hai. Pehla jhoot aasan ho jata hai. Teesra, chautha aur panchwa. And very soon, you are dealing with a chronic liar who is a rascal. Sab, am I exaggerating? Aap dekhein, hum log apne parivaron mein aise galat usool sikhate hain. Aap mere saath sehmat honge ki bade paidaishi jhoote nahi hote. Yes, no. Sikhte hain. Bachcha itna sa hai. Phone aati hai. बच्चा उत्साह से जाता है और वो पुष्ट पापा घर में है बिल्कुल घर में है और दौड़ा दौड़ा पिता के पास जाता है कहता है पापा आपके लिए फोन है क्या बोला बेटा मैंने कहा पापा घर में है पापा कहता है कि बेटा इसको जाके बोल मैं घर में नहीं हूं क्योंकि मैं इससे बात नहीं करना चाहता लेकिन पापा आप तो हो मुझे मालूम है जाके बोल घर में नहीं हूं लेकिन आप तो हो तीसरी बारी चौथी बारी कहता है आप तो हो जब चौथी बात कहता है पिता कहता है तू जाता है या मैं तुझे सिखाऊं देखिए साहब जिंदगी में पहली बारी साइज की बहुत अहमियत होती है बच्चा इतना सा है बाप पहाड़ है साहब और पिता कहता है बेटा कहता है कि पिता मैं जाता हूं पापा और जब वापस जा रहा होता है उसका उत्साह एकदम गिर जाता है और पहली बारी बच्चा कंफ्यूज होता है सिर खरोच रहा होता है और दिमाग सोचता है पापा घर में है लेकिन कह तो घर में नहीं है लेकिन फिर भी घर में है कह तो घर में लेकिन फिर भी है खैर वो जान छुड़ाना चाहता है एकदम फोन उठाता है और रिफ्लेक्स एक्शन टेक ओवर कर लेता है और जोर से कहता है पापा घर में कहते हैं पापा घर में नहीं पटक देता फोन अब जैसा वो उसने पटका पिता सुन लिया उसकी बात और उसको बुलाता है कि कहता है बेटा जिस तरीके से तू जा रहा है यू पिता को मुश्किल में डालेगा और पिता उसको एक झापड़ देता है और उसकी समझ में आ जाती है बच्चा कहता है पापा अब कंफ्यूजन खत्म हो गया अब मुझे देखो अब मैं आपको सिखाता हूं अगली बारी फोन बजती है बच्चा दौड़ा दौड़ जाता है पूछते हैं पापा घर में है बच्चा क्या कहता है देख के देख के बताता हूं अरे भाई क्या देखेगा दे जाता है पिता के पास कहता है पापा आपके लिए फोन है बेटा क्या बोला मैंने बोला देख के बताता हूं शाबाश बेटा गुड बॉय गुड बॉय सब एक शाबाशी एक प्रोत्साहन है यस नो शाबाशी एक प्रोत्साहन है सब एक द ग्रेटेस्ट मैनेजमेंट प्रिंसिपल यू विल एवर हियर इन योर लाइफ अगला वाक्य मैं आपसे बोलने जा रहा हूं दिस वॉज गिवन बाय माइकल लीबॉफ उसने कहा था जिस व्यवहार को आप प्रोत्साहन देंगे वही व्यवहार बढ़ता चला जाएगा साहब एनी बिहेवियर दैट गेट्स रिवॉर्डेड गेट्स रिपीटेड शाबाश बेटा इज ए रिवॉर्ड और बच्चा कहता है पिता के कुछ कहने से पहले पापा आपको बात करने की जरूरत नहीं है मैं बोल देता हूं आप घर में ही नहीं हो नहीं नहीं बात करनी है पिता के कुछ कहने पहले बच्चा बाप के लिए झूठ बोलने को तैयार है यस नो हेलो ही इज रेडी टू लाई सब बचपन से ये बच्चा छोटे 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 झूठ बोल रहा है और जब बड़ा होता है इसने किस चीज का अभ्यास किया झूठ बोलने का और जब बड़ा होता है ये झूठ बोलने में ही निपुण हो जाता है और सब जितनी बारी ये झूठ बोलता है बच्चा उतनी बारी अपनी नजरों में गिरता चला जाता है और जब बड़ा होता है इसके अंदर हीन भावना इतनी बढ़ चुकी होती है कि दो दो कौड़ी के लिए अपनी मां को बेचने के लिए तैयार हो जाता है सब ये दो दो कौड़ी के लिए रुपए के लिए अपनी मां को बेचने के लिए तैयार हो जाता है सब मैं क्यों कह रहा हूं कि अपनी मां को बेचने के लिए तैयार होता है इस वजह से आप जानते हैं इंडियन एयरलाइन का प्लेन जो हाईजैक हुआ था काबुल गया था फेक पासपोर्ट्स वर इश्यूड हम टेररिज्म की बात करते हैं सर प्लीज सर नमस्कार सर जी हमें सर. अभी अवार्ड फंड शुरू होने वाला है प्लीज मेरे को एक सेकंड एक मिनट देंगे लास्ट मिनट दीजिएगा ओके मैं खत्म करता हूं साहब तो कहां पे थे हम लोग हां मैं ये कहना चाहता हूं
कि इंडियन एयरलाइन का प्लेन जो हाईजेक हुआ था, टेररिज्म की बात करते हैं, टेररिज्म टेररिस्ट कौन है जिसने जाली पासपोर्ट इशू किया या जिसने जाली पोस्ट पासपोर्ट इसको मिला। और लास्ट चीज मैं जो कहना चाहूंगा आपसे वो ये है कि हाल ही में बॉम्बे ब्लास्ट की जजमेंट्स आई हैं हमारे पास, यहां जरूर ब्यूरोक्रेट्स आईएएस आईपीएस बैठे होंगे, और उसमें जिसमें 200-300 लोग मारे गए थे, आप जाके सीवीसी का साइट पढ़ें, उसमें लिखा था आरडीएक्स वाज गेट टू इमिग्रेशन एंड कस्टम्स एंड एस्कॉर्टेड टू साइट बाय पीपल इन यूनिफॉर्म एंड मनी एक्सचेंज वाज 20 लाख रुपए। साहब एक बात बताइए, कौन सा ऐसा इंसान होगा जो अपने देश को 20 लाख रुपए के लिए बेच देगा। मैं आज इसलिए इस बात से खत्म करना चाहता हूं कि साहब सरदार पटेल ना होते तो ये देश भी नहीं होता आज। ये आज हम लोग खड़े हैं यहां पे इस बड़े हॉल में सिर्फ सरदार पटेल एक आदमी की लीडरशिप के बाद, और सरदार पटेल के बाद इस देश में कोई अच्छा लीडर हुआ ही नहीं। और आज अगर देश को जरूरत, एक दूसरे और सरदार पटेल की जरूरत है। इन्हीं लफ्जों के साथ मैं आपसे धन्यवाद कहना चाहूंगा। थैंक यू वेरी मच। हेलो, कोई उभा नहीं था यहां थी अपनी वच्चे डॉक्टर विठल धड़ूक ने अहीं थी जाऊ छे, તેમનો એવોર્ડ આપણે અહીં થી આપીએ છે પહેલા, અને ત્યારબાદ હાઈટી, અને ત્યારબાદ આપણો એવોર્ડ ફંક્શન શરૂ કરીશું। બધા જ 5 મિનિટ માટે વેઇટ કરશે, ઓડિયન્સમાં કોઈ ઊભો ન થાય એવી વિનંતી છે। મંચ ઉપર શ્રી ગગજી સુતરિયા સાથે શ્રી નટુભાઈ મેઘમણી પરિવાર મંચ ઉપર જશે, અને આપણા સોરી મેઘમણી પરિવારમાંથી નટુભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી સાથે એવોર્ડ સ્વીકારવા માટે શ્રી વિઠ્ઠલભાઈ ધડુક પણ વિનંતી કરીશ કે આપ મંચસ્થ થશો। શ્રી વિઠ્ઠલભાઈ ધડુકને આપણે એક ઉદ્યોગપતિ, અગ્રણી ઉદ્યોગપતિ, એનઆરઆઈ ઉદ્યોગ રત્નનો એવોર્ડ અહીંયાથી આપણે આપીએ છીએ। શ્રી વિઠ્ઠલભાઈ ધડુક પેન્સિલ્વેનિયા સ્થિત કમ્યુનિટી મેડિકલ સેન્ટર ખાતે ન્યુરોલોજીના ચીફ તરીકે ફરજ બજાવી રહ્યા છે। તેઓ અમેરિકા સ્થિત અને મેડિકલ સંસ્થામાં સેવાઓ પ્રદાન કરી રહ્યા છે। મેડિકલ ક્ષેત્રે અસાધારણ સેવાઓ માટે ઘણી સંસ્થાઓ દ્વારા તેઓ સન્માન પણ મેળવી ચૂક્યા છે। શ્રી વિઠ્ઠલભાઈએ તેઓ ગ્રેજ્યુએશન વર્ષ 1980માં જામનગરની એમપી સો મેડિકલ કોલેજમાંથી પૂર્ણ કર્યું, અને પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ ટ્રેનિંગ અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાંથી મેળવી છે। આજે ડોક્ટર ધડુક સફળ તબીબ હોવાની સાથે સાથે એક ટોચના ઉદ્યોગકાર પણ છે, અને અનેક કંપનીઓમાં ચેરમેન અને પ્રેસિડેન્ટ તરીકે તેઓ સેવા આપી રહ્યા છે। તો ડોક્ટર વિઠ્ઠલ ધડુકને અહીંથી એવોર્ડ અર્પણ થઈ રહ્યો છે। શ્રી લવજીભાઈ પાતસા, શ્રી શંકરભાઈ પટેલ જીપીબીએસ ના કન્વીનર મંચ ઉપર આવશે એવોર્ડ અર્પણ કરવા માટે। શ્રી શંકરભાઈ પટેલ, બધા જ સૌ મારા પાટીદાર બંધુ ભગિનીઓને હું વિનંતી કરીશ કે આપ ખૂબ ઝડપથી હાઈટી એટલે કે આપણે બીજું એવોર્ડ ફંક્શન અહીંયાથી શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ। હા, મંચ ઉપરનો માઇક ચાલુ કરવા માટે વિનંતી છે। ભાઈ આપણી વચ્ચે 2 મિનિટ ફરીથી બેસવા વિનંતી, શ્રી લવજીભાઈ બાદશાહ અત્રે ઉપસ્થિત છે। જી સર, હેલો। It's a great pleasure, a great honor to receive these special awards. You're all icons of the success. 35 years ago when I went to the US, $19 khicham lai name gela. And the same story for all my NRI friends. If they write the books, they can. The reason I'm telling you the story, Savar mein mai baat kareli, is nothing impossible for anyone to achieve. If you have firm goals, if you work hard, and if you have the confidence.
હજી મને યાદ છે ગામડામાં શાકભાજી વેચવા માટે ઓટલે બેસી સોગ મરચા વેચતો, જે કઈ 25-50 પૈસા આપતા ત્યારે એમ થતું કે 2 રૂપિયા મળ્યા. સવારે વહેલા ચાલી મરચાની બાચકી વેચવા માટે હરાજ માટે બાટવા જતો અને પેલા નિરાશી બધા કે સાહેબ આનું કાંઈ નહીં આવે એમ કરીને 2 રૂપિયા આપી પાછો નીકળી જતા. આઈ કેનોટ ફોરગેટ ધોઝ ડેઝ. આઈ એમ શ્યોર કે સેમ સ્ટોરી એની પર્સન હુ વોઝ સિટિંગ હિયર કેન ટેલ ધ સેમ થિંગ. રીઝન આઈ એમ સેઇંગ ધીસ ઇઝ ઇઝ નથિંગ સ્ટ્રીટ ફોરવર્ડ અપ ઇન ધ લાઈફ, વેધર ઇઝ માઇન ઓર હી ઇઝ ઓર એવરીબડી એલ્સ. ધેર ઇઝ ઓલવેઝ અપ્સ એન્ડ ડાઉન્સ. And the reason the down, I think, is a blessing that we have down so we can appreciate the upward part of the life, the success. So I appreciate, I know everybody is in a rush. All the trustees, the president, tame bada, given so much of respect, the acknowledgement. If anything I can do as a NRI, આપણા બધા છોકરાઓ જે ત્યાં અમેરિકામાં આવે છે સાંજે કાલે આપણે ચર્ચા કરશું, પણ એનીથિંગ વી કેન ડુ. છોકરાઓને 15 દિવસ રાખવા પડે, 1 મહિનો દિવસ રાખવા પડે, 6 મહિના રાખવા માટે. એનીબડી કેન ફોલ ડાઉન ધેર, વી વિલ સ્ટેન્ડ અપ એન્ડ હોલ્ડ ધર હેન્ડ ટુ બી સક્સેસફુલ. સો વિથ દેટ આઈ થેન્ક યુ, આઈ સેલ્યુટ યુ. જય સરદાર. થેન્ક યુ સચ એન ઇન્સ્પિરેશનલ પર્સનાલિટી ડોક્ટર વિઠ્ઠલભાઈ દડુ. એકવાર ફરીથી જોરદાર તાળીઓ આપણા પાટીદાર ઉદ્યોગ રત્ન માટે. થેન્ક યુ સર. હેલો, મંચ ઉપર એવા માટે શ્રી ગજીભાઈ અને શંકરભાઈ પટેલ અને નટુભાઈ પટેલથી કરીશ. અહીંયા આપણે શ્રી લવજીભાઈ બાદશાહ ને પણ આપણા વચ્ચેથી નીકળવું છે, તો એનો પણ એવોર્ડ અહીંયાથી આપણે અર્પણ કરીશું. શ્રી લવજીભાઈ બાદશાહ એ બાદશાહ સુકન્યા બોન્ડ અર્પણ સમારોહ થયેલો. આજે 200 કરોડની બોન્ડ યોજના એ શ્રી લવજીભાઈ સાની અવધ ગ્રુપ અને આપણા મેઇન જે અવધ ગ્રુપ કહીએ આપણા મેઇન સ્પોન્સર્સ તરીકે પણ એનો એવોર્ડ શ્રી લવજીભાઈ બાદશાહને આપણે અહીંયાથી અર્પણ કરી રહ્યા છીએ. આજે ભામાશાહ કહીએ તો પણ ચાલે. સમસ્ત પાટીદાર સમાજમાં બાદશાહના હુલામણા નામે જાણીતા શ્રી લવજીભાઈ ડાલિયા વ્યવસાયિક જીવનમાં નીતિમત્તા અને પારદર્શકતાના પર્યાય છે. તેઓએ હીરા ઉદ્યોગથી તેમની કારકિર્દી ચાલુ કરી, તેમાં સફળતા મેળવી અને સાથે ઝડપથી વિકસી રહેલા કન્સ્ટ્રક્શન ક્ષેત્રે કામ કરવાની પણ શરૂઆત કરી. શ્રી ઇન્ફ્રા અંજની ઇન્ફ્રા અને અવધ ગ્રુપના સ્થાપક શ્રી લવજીભાઈ બાદશાહ આગવી સૂચના કારણે આજે તે કંપની અમદાવાદ, નવસારી, બારડોલી, અમરેલી અને વાપીમાં નવીન અને પ્રસિદ્ધ ઇમારતોના નિર્માણમાં મોખરે છે. શ્રી લવજીભાઈ આરોગ્ય, શિક્ષણ, સમાજ સેવા, બેટી બચાવો, જળ સંચય, જન જાગૃતિ, સ્વચ્છતા અભિયાન અને આપત્તિ સહાય જેવી અનેકવિધ પ્રવૃત્તિ સાથે દાતા, પુરસ્કર્તા અને પ્રોત્સાહક તરીકે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા છે. જોરદાર તાળીઓની ગુંજ થી આપણે આપણા બાદશાહ ને વહાવી લઈશું, તાળીઓ એમને પોંખીશું. આપણે પાટીદાર ઉદ્યોગ રત્ન પણ એમને મળી રહ્યો છે, સાથે સાથે આજના મેઇન સ્પોન્સર્સ આજના કાર્યક્રમનો એ પણ એવોર્ડ શ્રી લવજીભાઈ બાદશાહને અર્પણ થઈ રહ્યો છે. આજના કાર્યક્રમના ડાયમંડ સ્પોન્સર્સ અને ભામાશાહ, ખરેખર કહેવાનું મન થાય કે ભારતની ભૂમિમાં જજેરી ગુજરાત મળતા મળી ગઈ. અમોગેરી ગુજરાત, અમોગેરી ગુજરાતમાં આવા મોગેરા માનવીઓ પણ છે કે જેઓ પોતાના ધન સમે ધર્મની ધજા ફરકાવે છે. પોતાના ધન સમે આજે સમાજની સુવાસ અને સેવાનો ધર્મ નિભાવે છે એવા ભારતવાસી, એવા કર્ણના વારસદારને આપણે ખૂબ ખૂબ નમન વંદન કરીએ છીએ. અને હવે આપણે હાઈટી નો 5 જ મિનિટ નો બ્રેક છે, જે કોઈ મિત્રો જવા માંગતા હોય તુરંત પરત આવી જાય અને એના પછી ખૂબ જ એટ્રેક્ટિવ એવું સેશન એવોર્ડ સેશન આપણે કરવા જઈ રહ્યા છીએ. અને એમાં
આપણે ગણપત યુનિવર્સિટીમાંથી ગણપતભાઈ અને આપણા મોંગેરા મહેમાન પદ્મશ્રી મથુરભાઈ સવાણી એ કાર્યક્રમમાં આપણને ધારદાર પ્રવચન આપવાના છે, એટલે મારી ખાસ વિનંતી છે કે આપ સૌ ઝડપથી આપની સીટ પર પરત આવી જાઓ. આભાર વિધિ માટે કમલેશભાઈ ગોંડલિયા આભાર વિધિ કરશે.